હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી ઓકે મિત્રો સરસ મજાની નવી સિરીઝ શરૂ કરી છે આપણે જેથી કરીને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી એકવાર અવલોકન કરી શકો ઓકે એન્જલ એકેડેમી ડિજિટલ એપ અથવા તો એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ ઓકે અને હું આપને કેવી રીતના કયો વિષય ભણાવી શકું છું એનું આપને એક મહાવરો મળી રહે એક આઈડિયા મળી જાય ઓકે અને તમારી અંદર જે પોટેન્શિયલ છે એ બહાર આવી શકે એના માટે થઈને આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે તમે પહેલાં શાંતિથી એક ટેસ્ટ આપો ઓકે એ ટેસ્ટને તમે સોલ્વ કરો પ્રશ્નો નો થાય તો તમે પીડીએફ વાંચો મટીરિયલ વાંચ્યા પછી ટ્રાય કરો સોલ્વ કરવાનું અને ના થાય તો છેલ્લે હું છું ઓકે વિડીયો જો વિડીયો જોઈને પછી એને સોલ્વ કરો ફરી પાછી ટેસ્ટ આપો અને જો કે વિડીયો પહેલાં અને વિડીયો પછી શું તમારામાં કંઈ ફેર પડ્યો જો પડ્યો ઓકે તો એ ક્યાંથી પડ્યો ઓકે એ તમે એનાલિસિસ કરો અને તમને લાગે કે ના ખરેખર મજા આવે એવું છે છે ઓકે તો પછી આપણે આગળ કરીએ નોર્મલી એક ક્વેશ્ચન હોય કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે ઓકે આપણે શું કરવાનું એમ તો કોઈ પણ વિષયમાં કોઈ પણ પરીક્ષામાં તમારે પાસ થવું હોય તો અમુક એવા સામાન્ય વિષય જે છે જે તમને ફરિયાદ આવડતા હોવા જોઈએ એક ઉદાહરણ તરીકે ધારો કે સામાન્ય જ્ઞાન તો ગુજરાત સરકાર દ્વારા તમે જેટલી પણ પરીક્ષા આપો એ બધામાં સામાન્ય જ્ઞાન આવે જ છે એટલે એક આખો વિષય થયો સામાન્ય જ્ઞાન ટોપિક આવે ટોપિકની ચર્ચા પછી હું તમને કરું છું પેલા આપણે વિષય જોઈ લઈએ કે સામાન્ય જ્ઞાન છે પછી તો કે ગણિત વિષય છે ઓકે પછી તો કે તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગ વિષય છે ઓકે આ ત્રણેય લગભગ એવા છે કે જે દરેક પરીક્ષામાં નોર્મલી હોય 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 એક થી લઈને ક્લાસ ચાર સુધીની તમામ પરીક્ષામાં પછી શું થાય ખબર છે તો કે પરીક્ષા પ્રમાણે નક્કી થાય કે આ પરીક્ષા કોન્સ્ટેબલની છે તો કાયદો પૂછાય તલાટીની છે તો એમાં કાયદો ન પૂછે ગુજરાતીની ઇંગ્લિશ પૂછે પીએસઆઈની છે તો એમાં પ્રિલિમમાં કશું શું જ ના આવે સામાન્ય જ્ઞાન સિવાય મેન્સમાં પાછું ઇંગ્લિશ આવે ગુજરાતી આવે એ બીજા નક્કી થાય પણ આટલું મૂળ તો તમે મેન્સ પાસ કરવા પછી જ નોકરી મળે ને આપણો હેતુ નોકરી લેવાનો છે તો એના માટે તમને તો કે ગુજરાતી સાહિત્ય છે એ કરવું પડે અંગ્રેજી ગ્રામર એટલે કે ઇંગ્લિશ ગ્રામર કરવું પડે પછી તો કે ગુજરાતી વ્યાકરણ કરવું પડે એના પછી કાયદો છે એ કરવો પડે પછી સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન અથવા તો ટેટ ટાટની પરીક્ષા આપો તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે અને છેલ્લે પર્યાવરણ વનરક્ષક ની આપો તો પર્યાવરણ તો આ વિષય થયા ઓકે પછી તમે ઇતિહાસ ભૂગોળ બંધારણ જે કીધું એ બધું સામાન્ય જ્ઞાનમાં આવે ગણિતમાં અલગ અલગ ચાલીસ ટોપિક છે તાર્કિકમાં અલગ અલગ બાવીસ એક ટોપિક છે ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ અગિયાર પ્રકારના ટોપિક છે અંગ્રેજીમાં લગભગ પાંત્રીસ એક ટોપિક છે એ રીતના ગુજરાતી વ્યાકરણમાં પચીસ એક ટોપિક છે ઓકે કાયદો છે તો એમાં કોન્સ્ટેબલ માટે ત્રણ કાયદા છે પીએસઆઈ માટે લગભગ નવ એક કાયદા થાય સમાજશાસ્ત્ર છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે પર્યાવરણ વનરક્ષક માટે છે તો આ બધા વિષયો થયા હવે એમાં પર્ટિક્યુલર ધારો કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ઓકે તો ધારો કે એપ્લિકેશનમાં આપણે કોર્સ વન મૂકેલો છે સ્પેશિયલ કોન્સ્ટેબલની ને એ એસઆઈ પીએસઆઈની પ્રિલિમ તો એમાં મેં તમને વાત કરીએ પ્રમાણે સામાન્ય જ્ઞાન તો આ સામાન્ય જ્ઞાન એ આખે આખો વિષય એમાં કયા કયા ટોપિક આવે તો કે ભાઈ ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના જિલ્લા છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ગુજરાત કલા સંસ્કૃતિ વારસો છે આરજી હકુમત મહાગુજરાત આંદોલન આટલું ગુજરાતને લગતું થયું પછી ભારતનું ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતના રાજ્યો ભારતનું સામાન્ય જ્ઞાન ભારત કલા સંસ્કૃતિ બંધારણ છે પંચાયતી રાજ વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણ છે કમ્પ્યુટર છે વ્યક્તિ વિશેષ છે રમત જગત છે એવોર્ડ છે કરંટ અફેર્સ છે યોજનાઓ છે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર અગત્યના દિવસો સંસ્થાઓ અને વિશ્વ ઓકે આટલું કરીએ એટલે એક આખો વિષય પૂરો થાય કે જેનું નામ છે સામાન્ય જ્ઞાન પછી પછી તો કે આપણે રીઝનિંગની વાત કરીએ તો રોમન અંક પદાનુક્રમ ક્રમ કસોટી દિશા અંતર કેલેન્ડર લોહીનો સબંધ સમસબંધ તાર્કિક પ્રશ્નો શબ્દ કસોટી અંક શ્રેણી અક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ ઘડિયાળ છે વર્ગીકરણ લુપ્ત શોધો આકૃતિ આધારિત પ્રશ્ન વેન આકૃતિ ઘન અને પાસા પ્રતિબિંબ છે આના સિવાય પણ હજી ત્રણ ચાર ટોપિક બાકી છે ગણિતમાં પાયાની માહિતી સંખ્યાની માહિતી સંખ્યાના પ્રકાર ભાગુસભા સાદુરૂપ સાદુ અપૂર્ણાંક અવયવ અવયવી ગુસા અને લસા ટકાવારી નફો કોટ સરાસરી સાદુ વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ ઘાતઘાતાંક સમય કાર્ય અંતર સમય સમીકરણ ઉમર સંબંધિત દાખલા છે ગણ પરિચય ભૂમિતિ પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળ વર્ગ વર્ગમૂળ ગણ ગણમૂળ ક્રમચય સંચય સંભાવના આ બધા વિષય છે કાયદામાં આઈપીસી સીઆરપીસી એવિડન્સ ઓકે એ ત્રણ મેજર એક્ટ છે ગુજરાતી સાહિત્ય છે સામાજિક વિજ્ઞાન છે તે દસ આપણે કરવું પડે કેમ કે એમાં ઇતિહાસ છે ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર અને એ બધું આવી જતું હોય છે તો આ આખે આખો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય અને એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ આપવી હોય તો આટલું તમારે ફરજિયાત કરવું પડે પીએસઆઈ મેન્સમાં સામાન્ય જ્ઞાનમાં તમારે આટલું ફરજિયાત કરવું પડે ધારો કે તમે ત્યાંથી આગળ જાઓ તો કે તલાટી ક્લબ સચિવાલય બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે તમારે રીઝનિંગ જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આખે આખું આવી જાય સામાન્ય જ્ઞાન આપણે વાત કરીએ એ પ્રમાણે આવી જાય હવે એમાં ફરક શું પડે કે સામાન્ય જ્ઞાન છે ને એ આપણે કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય ને તો ગુજરાત ભારત વિશ્વ કરવું પડે ત્યારે તલાટી કરતા હોય ખાલી ગુજરાત જ કરવાનું થાય ખાલી શું કરવાનું થાય ગુજરાત ભારત વાળો પોર્શન આખો નીકળી જાય બીજા બધા વિષય સરખારી જેમ કે બંધારણ છે જાહેર વહીવટ એડ થઈ જાય પંચાયતી રાજ વિજ્ઞાન પર્યાવરણ કોમ્પ્યુટર વ્યક્તિ વિશેષ રમત જગત આ બધું રહે ખાલી ભારતનો પોર્શન ઓછો થઈ જાય એનું વેટેજ એટલું રહેતું નથી તલાટી ક્લર્ક અને એ બધી પરીક્ષાઓ માટે રેડી પછી ગણિત છે તો ગણિત આખે આખું બધું આવી જાય ઓકે કે ઇંગ્લિશ આખું નવું એડ થાય કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ ના આવે પણ પીએસઆઈ મેન્સ આપવાની હોય તો એમાં પાછું ઇંગ્લિશ આવે ત્યારે તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ એ બધામાં ઇંગ્લિશ કરવું પડે ગુજરાતી સાહિત્ય કરવું પડે ગુજરાતી વ્યાકરણ આપણે કરવું પડે તો હવે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને આમાં તમને ફેર શું પડે તો કે ઓલામાં તમારે ગુજરાતી વ્યાકરણ ન કરવું પડે તો કે ઇંગ્લિશ ગ્રામર ન કરવું પડે બીજું ગણિત આવે ગુજરાતી સાહિત્ય આવે સામાન્ય જ્ઞાન આવે હવે કાયદો વધી જાય ભારત વધી જાય તો બે એમાં વધી ગયા આમાં બે ઓછા થઈ ગયા કાયદો નીકળી ગયો ભારત નીકળી ગયો ગુજરાતી વ્યાકરણ ને વધી ગયા એટલો મતલબ શું થયો કે તમે જો ટોપિક એક્સ્ટ્રા કરી લ્યો તો તમારી તૈયારી બધી થઈ જાય કોન્સ્ટેબલ ક્લક બધી પરીક્ષા થઈ જાય સમજાય છે ઓકે ત્યાંથી આગળ જઈએ કદાચ કોઈ શિક્ષક બનવા માટે ટેટ વન ટેટ ટુ ટાટની તૈયારી કરતા હોય તો એમને રિઝનિંગ આખે આખું આવે એમને ગુજરાતી વ્યાકરણ આવે એમને ગણિત આવે ઇંગ્લિશ આવે સામાન્ય જ્ઞાન આવે વધારો શેમાં થાય તો કે વધારો થાય એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એટલે કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય શિક્ષકની તૈયારી કરતો હોય તો એને ફેર શેનો પડે તો કે કાયદાનો ફેર પડે ગુજરાતીનો ફેર પડે અંગ્રેજી ગ્રામરનો ફેર પડે આપણે કોન્સ્ટેબલમાં ત્રણ વસ્તુ તું ના આવે કઈ કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાન ના આવે ગુજરાતી મતલબ કે તમે તલાટી અને એની તૈયારી કરી એમાં એક ટોપિક જો શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી ઉમેરી નાખો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે તો તમારી તૈયારી છે એ તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય ક્લક ઉપરાંત તમે ટેટ વન ટેટ ટુ ટાટ આપી શકો જો તમે પીટીસી કે બીએડ કરેલું હોય તો અને આ બધાને ભેગું કરીએ તો કોર્સ ચાર થાય છે કે જેમાં તમામ વસ્તુ આવી જાય રીઝનિંગ આવી જાય ગુજરાતી વ્યાકરણ આવી જાય સામાન્ય જ્ઞાન આવી આવી જાય જાય ગણિત ઇંગ્લિશ આવી જાય ગુજરાતી સાહિત્ય સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે કાયદો ટોટલ વસ્તુ એમ મૂળ મુદ્દો અટકે ક્યાં ખાલી ત્રણ ટોપિકમાં છે કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે ઇંગ્લિશ ને ગુજરાતી વ્યાકરણ ગ્રામર ન કરવા પડે ઓકે એ બે કર નાખો પછી ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ આવી જાય પીએસઆઈ કાયદા તમારા આવી જાય બાકી મેન્સ માટે ખાલી છ કાયદા બાકી રહે બીજું જો તમારું સામાન્ય જ્ઞાન આવી ગયું ગુજરાતી વ્યાકરણ આવી ગયું પછી ઇંગ્લિશ આવી ગયું ગણિત રીઝનિંગ સાહિત્ય કરવું જ પડે પૂછે ના પૂછે એમની મરજી પણ આપણે તૈયાર કરવું પડે તો આટલા ટોપિક તમે તૈયાર કર લો તો કે લગભગ આ ટોટલ છે ને એકસો ને પચાસની આસપાસ ટોપિક થાય એનું તે હમણાં ટૂંક સમયમાં આખું તૈયાર કરીને તમારા સુધી પકડ દઈશ ટેલિગ્રામ દ્વારા ઓકે કુલ ટોટલ એકસો ને પચાસ જેટલા ટોપિક થાય છે ઓકે એના વિષય કયા છે તો કે આ વિષય કહેવાય રીઝનિંગ છે વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગણિત છે ઇંગ્લિશ છે ગુજરાતી સાહિત્ય છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે કાયદો છે પછી સામાન્ય જ્ઞાન છે છે આ બધી આવી જાય રેડી આટલું આપણે તૈયાર કરવું પડે હવે આપણે શું કહીએ કે ભાઈ મને આવડતું નથી યાદ નથી રહેતું આ બધી તકલીફો છે તમારા મનમાં જે પણ કંઈ તકલીફ હોય ને એ બધાનું સોલ્યુશન આ દસ દિવસમાં મારે તમને દેવાનું છે ઓકે શું છે આપણે આયોજન કર્યું છે તો કે આપણે જે આયોજન કર્યું છે એ પ્રમાણે ઓકે એન્જલ એકેડમી દ્વારા તમને ટેસ્ટ આપવામાં આવશે ઓકે એ તમે એપ્લિકેશન થ્રુ આપી શકો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ નામની આપણી જે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે એમાં ટેસ્ટ મૂકેલી છે ઓકે તમે એમાં ટેસ્ટ આપી શકો પછી તો કે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે મૂકેલી છે એટ ધ રેટ એન્જલ એકેડમી ગાંધીનગર અને વિડિયો છે એ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ હવે જે આ વિડીયો છે ને એ ઓલરેડી એપ્લિકેશનમાં છે જ તે જે મિત્રો એપ્લિકેશન લીધી છે એ બધાને એપ્લિકેશનમાં છે ઓકે દરેક વિડીયો ત્રીસ મિનિટની આજુબાજુનો હશે કોઈ ત્રીસ થી અંદર નો કોઈ ત્રીસ થી પછી નો એ દરમિયાન ત્રીસ મિનિટ દરમિયાન મેં તમને આખો એક કોન્સેપ્ટ સમજાવેલો છે એ કોન્સેપ્ટ છે એના આધારે મેં તમને પાછળ પ્રશ્ન પૂછેલા છે જેને આપણે નામ આપ્યું છે ક્વિક ટેસ્ટ એટલે તમારે વિડીયો આખો ધ્યાનથી જોવાનો છે વીસ પચીસ મિનિટ સુધી આખું એ સમજાઈ જાય પછી એના આધારે હું તમને ક્વિક ટેસ્ટમાં પ્રશ્ન પૂછીશ એનો તમારે જાતે વિડીયો પોઝ કરી અને જવાબ વિચારવાનો જવાબ આવી જાય પછી પાછો વિડીયો પ્લે કરી અને એનો જવાબ જોઈ લેવાનો સાચું પડ્યું ખોટું પડ્યું સાચું પડ્યું તો રાજી થવાનું ખોટું પડ્યું તો વિચારવાનું કે કેમ ખોટું પડ્યું છે ઓકે તમે એપ્લિકેશનમાં હોત તો આ પ્રશ્ન જ નહોતો કેમ કે બાય ડિફોલ્ટ 30 મિનિટ થાય એટલે વિડીયો પતી જ જ પણ અહીંયા આપણે માં આખે આખો વિડિયો સડંગ મૂક્યો છે ઓકે જેથી કરીને તમારે કટકા કટકા ન થાય રેડી તમારે આ વસ્તુ આપના જ્યાં હું એવું કહું ચાલો વિડીયો પોઝ કરીને જવાબ આપી દો ત્યાં વિડીયો પોઝ કરી દેવાનો જવાબ આપી દેવાનો પછી જવાબ આવી જાય એટલે પાછું ચાલુ કરવાનું ફરી આપણે બીજા કોન્સેપ્ટમાં નવી વસ્તુ શીખીશું ઓકે એમાં અંતે પછી ક્યુટ ટેસ્ટ આવશે જ તે તો આવી રીતે ઓકે આપણે એક ટૉપિક શીખવાનો છે ઓકે આજે આ ટોપિક તમે શીખી લો કે પછી તમારે આખો ટોપિક શરૂ કરો પહેલા અને ટોપિક પૂરો કરો પછી તમારી પોતાની મનોસ્થિતિ જોવાની છે કે ટોપિક કર્યો તૈયાર ચાલુ કર્યો એની પહેલા તમે શું હતા આ ટોપિક વિશે જાણતા હતા પત્યો પછી તમે શું જાણતા હતા જો તમને એવું લાગે કે ના કંઈ ફેરફાર થાય છે તો તમારે એપ્લિકેશન લેવી હોય તમે લઈ શકો અલગ અલગ ચાર કોર્સ આપણે મૂકેલા છે તમે જેની તૈયારી કરતા હોય એ કરી શકો કે જનરલ તૈયારી કરવી હોય કે આપણે કોઈ પણ પરીક્ષા પાસ થવું છે તો તમારા માટે બેસ્ટ છે કોર્સ ચાર કોઈ લોકો પીએસઆઈ ની મેન સાથેની પ્રિપેરેશન કરવા માંગતા હોય તો એના માટે કોર્સ ચાર છે પણ એ તમને પોતાને એવું લાગે કે નહીં હું ભણાવું જણાવું એમાં તમને ખબર પડે છે અને તમને આવડે છે અને કોન્ફિડન્સ તમારું વધે છે તો કે તો નિર્ણય લેવાનો બાકી નથી લેવાનું બરાબર બધી ડિટેલ આમાં આપેલી છે જો અહીંયા કોઈને હોસ્ટેલમાં આવવું હોય તો હોસ્ટેલમાં આવી શકે બુક અને મટિરિયલ માટે આ નંબર આપ્યો છે આના ઉપર વોટ્સઅપ કરી દેજો તો એમાં તમને ડિટેલ મળી જશે ચુમ્મોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેરમાં ઓકે ત્યારબાદ ઓકે હોસ્ટેલમાં રહેવું હોય તો ગર્લ્સ હોસ્ટેલનો નંબર અલગ છે બોયઝ હોસ્ટેલનો નંબર અલગ છે એના ઉપર આપ ફોન કરી શકો વોટ્સઅપમાં મેસેજ કરી શકો તમામ ડિટેલ આમાં આપી છે તમારે જે જોતું હોય વાંચી લેવાનું છતાં નો ખબર પડે તો નંબર લેખા જાય એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો ક્લિયર ઓકે પછી શાંતિથી આટલું જોઈ લ્યો વિડિયો વિડીયો પતી જાય ઓકે એટલે તમારે રોજ આજ વસ્તુ કરવાની છે આપણે એક આખે આખો વિડીયો પતી જાય પછી આપણે પાછા ઓકે એ દરમિયાન બીજી ચર્ચા ઓકે એક ચોપડો લ્યો કોરો એક પેન લઈ લ્યો શાંતિથી સમજતા જાઓ લખતા જાવ સમજતા જાઓ લખતા જાવ જરૂર પડે તો પાછું રિવર્સ લઈ લેવાનું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જેટલી વખત જોવું એટલી વખત જોઈ શકો કોઈ મર્યાદા નથી તો હવે આપણે વિડીયો જોઈએ ઓકે આખો ટોપિક તૈયાર કરી દઈએ તો એની કે શ્રોતરા પડધી ના જે પેલા તો ઇતિહાસમાં આગળ વધીએ એક નવા યુગની શરૂઆત કરીએ આધુનિક કે કે નામ નામ છે છે શું તો પેલા ગાંધીજી વિશે થોડું જોઈ લઈએ કે પિતા ગાંધીજી નું આખું નામ શું તો કે મોહનદાસ કરમચંદ ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી મોહન એટલે આપણા બાપુ પૂજ્ય બાપુ ઓકે એમના પપ્પા નામ તો કે કરમચંદ ઉત્તમચંદ ગાંધી ઉર્ફ કબા ગાંધી

એમ બે લાલ હતા અને આ તો અમારો કે દાસ છે એમ બે દાસ હતા કોણ કોણ તો કે હરિલાલ અને મણિલાલ ઓકે રામદાસ અને દેવદાસ આમ તો ચારે ચાર લાલ કરો સેટ થઈ જાય હરિલાલ મણિલાલ દેવલાલ કે પણ આપણે જે છે છે એ રાખવાના ઓલું ગીત કદાચ એક તમે સાંભળ્યું તો હમરાહી મેરે હમરાહી એટલું જ આવડે છે મને ઓકે તો એની જગ્યાએ આપણે યાદ રાખવાનું છે હમરાહી ઓકે હીની જગ્યાએ દે હમરા દે હમરા દે અને હમરા દે કે ભાઈ અમારું જે તમારી પાસે છે એ બધું પાછું દઈ હમરા દે ઓકે હ એટલે હરિલાલ મ એટલે મણિલાલ રા એટલે રામદાસ ને દે એટલે દેવદાસ દેવદાસ તો તમે અમે યાદ રહી જાય ઓકે રામલાલે યાદ રહી જાય એમ છે મણિલાલ ને હરિલાલ એ તો સેટિંગ થઈ જાય હરિન મણી ખ્યાલ પડે અને કે હમ રા દે એવું યાદ રાખવાનું હમ રા દે હરિલાલ મણિલાલ રામદાસ દેવદાસ બાપુના ચાર પુત્ર બાપુનો પાંચમો પુત્ર પૂછે તો યાદ રાખવાનું મોહનલાલ મગનલાલ બજાજ છે ને નામ આપણું છે ને એ પાંચમા પુત્ર કોણ બજાજ પછી બહેન ઓકે બાપુના તો કે રડિયત બહેન પછી દત્તક પુત્રી તો કે લક્ષ્મી લક્ષ્મીબેન ઓકે બાપુની સાથે હરિજન બંધુ દંપતી આવે છે અને દુદાભાઈ ઓકે એમને દીકરી હતા લક્ષ્મી બાપુ દત્તક લે છે એટલે કદાચ એવો પ્રશ્ન પૂછે કે બાપુ લીધેલા દત્તક દીકરી નામ શું તો કે લક્ષ્મી લક્ષ્મી કોના દીકરી હતા તો કે દાની બેન અને દાદુભાઈ અથવા તો દુદાભાઈ ચલો તો આ પૂજ્ય બાપુનો પરિચય થઈ ગયો આમાં કશું ના ખબર પડે એવું તો છે જ નહીં પિતા નામ શું હતું તો કે કરમચંદ ઉત્તમચંદ ગાંધી હા જન્મ પૂછાય બાપુ નો જન્મ ક્યારે થયો હતો કે બીજી ઓક્ટોબર બે દસ ઓગણીસો મારી ના કહો ઓગણીસો ઓગણ સિત્તેર નો કરતા આઝાદી વૈજા હે બાપુ વાહે જન્મ છે આ ખાસ યાદ રાખવું કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાયેલો છે અઢારસો ઓગણ સિત્તેર જ નહોતો આવેલો એટલે તમારે ધ્યાન રાખવાનું બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર માં બાપુ જન્મ થયેલો તો કે બાપુ માતાનું નામ શું તો કે પુતળીબાઈ પત્નીનું નામ કસ્તુરબા પપ્પા નામ કરમચંદ તો કે ચાર પુત્ર હમરાદે હમરાદે માં શું યાદ રાખવાનું હરિલાલ મણિલાલ રામદાસ દેવદાસ પાંચ માં પૂછે તો જમનલાલ બજાજ જમનાલાલ બજાજ યાદ રાખજો ઓકે બહેન તો કે રડિયત બહેન દત્તક પુત્રી તો કે લક્ષ્મી આ પાંચમો પુત્ર યાદ રાખજો જમનાલાલ બજાજ ચલો પછી કસ્તુરબાન ગાંધીજીનો ફોટો જોઈ લો એટલે આપણ એમને પરિચિત થઈ જાઓ આ પૂજ્ય મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે એમના ધર્મપત્ની કસ્તુરબા પ્રણામ કરી લેજો એમને અને જેથી યાદ રહી જાય ચલો ચાર દીકરા છે હરિલાલ છે મણિલાલ છે રામદાસ છે ને દેવદાસ છે હરખા જોવાની જરૂર નથી કેમ કે ક્યાંય ભટકવાના નથી પરીક્ષામાં ફોટો આપતા નથી ઓળખો કોણ હે બોલો કોણ એવું ન આવે આપણે ગાંધીજી નું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ થયો તો બીજી ઓક્ટોબર અઢારસો ના રોજ પોરબંદર ખાતે પોરબંદર કા દુસરા નામ સુદામાપુરી એટલે એવો પ્રશ્ન પૂછાય કદાચ પોરબંદર ના આપ્યું તો યાદ રાખવાનું સુદામા નગરી અથવા સુદામાપુરી ખાતે થયેલો તારીખ તો યાદ રહેણ લે આવે હા તો બાપુ બર્થડે છે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર પોરબંદર સુદામાપુરી ખાતે ઓકે તમે કદાચ જાઓ ને તો બાપુ જે મકાનમાં જન્મેલા યાદ છે ને પોરબંદરમાં કીર્તિ મંદિર કઈ જગ્યાએ પોરબંદરમાં કીર્તિ મંદિર નાનજી કાલિદાસ મહેતા આખું તૈયાર કરાવડાયેલું એવું કહેવાય છે પગનિયા ઉપર લખ્યું છે કે અહીંયા પૂજ્ય બાપુનો જન્મ થયો હતો રેટિયા બારસ ઓકે રેટિયા બારસની ઉજવણીની શરૂઆત ઓગણીસો ત્રેવીસ થી થઈ કેમ એવું કર્યું તો કે ગાંધીજીનો જન્મ ભાદરવા સુદ બારસ ના રોજ થયેલો ભાદરવા સુદ બારસ ના રોજ થયેલો એને રેટિયા બારસ તરીકે ઓળખવામાં આવે છે એ રેટિયા બારસની ઉજવણી ક્યારથી કરવામાં આવી તો કે ઓગણીસો ત્રેવીસ થી આવડું તમને કેટલા ડીપમાં પૂછે તો એટલે ડીપ વાળું બાકીને બાપુ છે બર્ડ બર્થડે ક્યારે બાપુ થયેલો પોરબંદર કે એવું ન હોય તો એવું ના આવતા રેટિયા બારસ હાલે રેંટિયા બારસ ક્યારે આવે તો કે ભાદરવા સુદ બારસ ના રોજ રેટિયા બારસ તેમના પિતા કરમચંદ ગાંધી રાજકોટ અને માંકાનેરમાં દીવાન પદે સેવા આપી હતી પ્રાથમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું બાપુએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું તો કે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કેમ તો કે એમના જે પિતા હતા કે કરમચંદ ગાંધી રાજકોટના મહાકાંડ ના દીવાન હતા એટલે બાપુ રાજકોટમાં રહેતા હશે કબા ગાંધીના ડેલા નામના મકાનમાં રહેતા હતા કબા ગાંધીનો ડેલો ને રહેતા હતા અને ભણતા હતા કઈ જગ્યાએ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ક્યારેક ક્યારેક કોમન પ્રશ્નો પૂછ્યો કે બાપુએ કોલેજ ક્યાં કરેલી તો એમાં મંદબુદ્ધિના બાળકો લખીને આવે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એટલે તારો હમણાં દાદો હમણાં કે કહેવાય જાય કોલેજ ક્યાં કરી હાઈસ્કૂલમાં કોલેજ થાય કોમન સેન્સ નો પ્રશ્ન થોડુંક તમારા મગજ દોડાવે ને બાપુએ કોલેજ ક્યાં કરી તેમાં શું લખીને આવે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હાઈસ્કૂલમાં કોલેજ થાય લે પડે છે એટલે થોડી બુદ્ધિ દોડાવવાની બાપુએ ક્યાં કોલેજ કરી હતી શામળદાસ કોલેજ ભાવનગરમાં ગયો પૂછે બાપુએ પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું તો કે શામળદાસ કોલેજમાં કોલેજમાં કોન્ટ પ્રાથમિક શિક્ષણ હોય થાપડે એટલે ગોંડન જેમ રટ રટ નહીં કરવાનું સમજવાનું પ્રાથ હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ હોય અને કોલેજ ક્યાં હોય કોલેજમાં એટલે થોડીક એવી બુદ્ધિ વાપરવી લે ઈશ્વર આપી છે ઘણા શું કરે એને પેકમ પેક રાખે કે આપણે ઓછી ન થઈ જોઈએ આવ્યા તી જેટલી હતી જાય હતી એટલી ને એટલી હોવી જોઈએ એટલે ભગવાનને એમ થાય કે આ માણસ હાચવણી હારી છે વાપરજો એટલે થોડીક ને કે એમ કટાઈ જાય પડી પડી ચાલો તો પ્રાથમિક શિક્ષણ રાજકોટની સલા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું હતું અઢારસો ને માં મેટ્રિક પરીક્ષા પાસ કરી મેટ્રિક એટલે અત્યારે આપણે જેને દસમું ધોરણ કહીએ ને એ વખતનું દસમું મહાત્મા ગાંધી ઉચ્ચ શિક્ષણ માટે શામળદાસ કોલેજ ભાવનગર ખાતે અભ્યાસ કર્યો હતો તેવો આ વર્ષે તેઓ વર્ષ અઢારસો અઠ્યાસી માં બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ જવા રવાના થયા કઈ જગ્યાએ ગયા બેરિસ્ટર બેરિસ્ટર એટલે વકીલ વકીલ બનવા માટે ક્યાં ગયા ઇંગ્લેન્ડ એ વખતે ક્રેઝ હતો ઓકે જેમાં અત્યારે નહીં બહાર જઈ લોકો એમબીએ થઈને પછી અહીંયા આવે તલાટીની તૈયારી ચાલુ કરે ઓકે એ વખતે એવો ક્રેઝ હતો અહીંથી લોકો ઇંગ્લેન્ડ જતા ઇંગ્લેન્ડ જઈને શું કરે તો કે બેરિસ્ટર બની પછી અહીંયા પાછા આવે ને પછી તો કે એ વખતે આવી સરકારી નોકરી હતી નહી એટલે વકીલાત કરતા ને વકીલાત તો ક્રેઝ એવો હતો અહીંયા થોડાક રિસ્ક એવા તો અહીંથી દરિયો ઓળંગીને જવું પડે વાહનમાં જાય એટલે અને દરિયો ઓળંગી જાય ને એટલે સમાજમાંથી ગાઢી મૂકતા અથવા આપણે બહુ ચોખોટું નથી કરવી બાકી ના કે બાપુને સમાજમાંથી ગાઢી મૂકી લેવું કહેવાય છે ચલો તમે ગાંધીજીનું મૂળ નામ તો કે મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ કહેવાય થયો તો કે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર ફિરસે બોલ રહ્યો હું સહીમે ઇસકો શું કે ગુજરાતી તો આ યાદ રાખજો ઓપ્શનમાં ઓગણીસો ઓગણ સિત્તેર તો બીજી ઓક્ટોબર તક લે તો બોલો લેતો તું એ પોઈન્ટ પછી ઓગણીસો માં બાપુ છે આઝાદી હાથોથમાંથી વઈ જાય ભાઈ અઢારસો ક્યારે અઢારસો ઓગણ અને ઓગણીસો ઓગણ સિત્તેર માં બાપુ જન્મે તો આપણા પપ્પા બાપુ તો ભેગા રમતા હોય એવું થાય ક્યાં ગયા હતા બાપુ ને મળવા ચલો પોરબંદર ખાતે થયો હતો રેન્ટિયા બારસની ઉજવણીની શરૂઆત ઓગણીસો ત્રેવીસમાં થઈ હતી ગાંધીજીનો જન્મ ભાદર વસુદ બારસનો થયો હતો ઓકે એટલે એને રેન્ટિયા બારસ તરીકે ઉજવણીની શરૂઆત કઈ સાલથી તો કે ઓગણીસો ને ત્રેવીસથી થયેલી તેમના પિતા કરમચંદ ગાંધી રાજકોટના મહાકાંડના દીવાના હતા એટલે એમને રહેતો હતો રાજકોટ કબા ગાંધીના ડેલામાં કબો ગાંધી એટલે કરમચંદ ગાંધી ઓકે અને પ્રાથમિક શિક્ષણ લીધું આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ઓકે મહાત્મા ગાંધી વિદ્યા મંદિર થઈ ગયું અત્યારે તો હવે બધું સ્મારક બનાવી દીધું છે મેં મારી પહેલી પરીક્ષા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આપેલી રાજકોટ કઈ હાઈસ્કૂલ આલ્ફ્રેડ પોલીસ કોન્સ્ટેબલ સો માંથી પંચ્યાસી આવેલા બાપુ ક્યાં દેખાણો નહીં મને મહાત્મા ગાંધી ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગર ની શામદાસ કોલેજ ખાતે ગયેલા ઓકે અને અઢારસો અઠ્યાસી માં બેરિસ્ટર નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જવા રવાના થયા એટલે તમે ગોખીનો ન મળતા હો કે સાહેબે પેલું પેપર ક્યાં આપ્યું હતું એ નહીં પૂછાય એ પછી પૂછાશે આવનારી પેઢી ચલો રાજકોટ ની સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ આ આજ જો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ ના નીચે છે શામળદાસ કોલેજ રિનોવેશન કરીને અત્યારે તો જોર બંધાય છે અઢારસોને એકાણુમાં તેઓ બેરિસ્ટર થઈ અને ભારત પરત ભર્યા ગેતા અને બેરિસ્ટર બનવા અઠ્યાસીમાં તેથી બેરિસ્ટર બની પાછા આવ્યા એકાણોમાં ભારત ભર્યા ત્યારબાદ બે વર્ષ સુધી ભારતમાં વકીલાત કરી અને અઢારસો ત્રણમાં તેઓ બેરિસ્ટર તરીકે નસીબ અજમાવા શેઠ અબ્દુલ્લા પેટીનો કેસ લોડ માટે દક્ષિણ આફ્રિકા કરેલા હાચુ કોટું ઈશ્વર નાણા આપણે કોઈનો વિરોધ કરતા કે એવું નથી બાબા એવું કહેવાય કે બાપુએ બે વર્ષ ખૂબ મહેનત કરી ઓકે મુંબઈમાં ટ્રાય મારી પોરબંદરમાં ટ્રાય કરી પણ ક્યાંય મેળ પડ્યો નહીં કેમ કે વકીલને બોલવાનું થાય બાપુ સ્વભાવે શર્માળ એટલે બોલે નહીં તો ઘડીકમાં મેળે પડે નહીં ઓકે હવે એ વખતે શેઠ અબ્દુલ્લાનો દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય ચાલતો કંઈક બબાલ થઈ એના લીધે ધંધો ડખે ચડ્યો તો એમને અહીંથી ત્યાં વકીલ મોકલવાનું થાય હવે અહીંથી કોઈ વકીલ ત્યાં જાય નહીં કેમ તો કે દરિયો ઓળંગીને જવું પડે સમાજમાંથી ગાઢી મૂકે બાપુ કે મનો અનુભવ છે કે આ તો કે આપણા માટે કોમન વસ્તુ છે ઓકે એટલે બાપુને સેટિંગ નહોતું આવતું ઓલામને કોઈ મળતું નહોતું એટલે બેનો ભેટો થઈ ગયો ઓકે બાપુને મોકલા દક્ષિણ આફ્રિકા એટલે બાપુ ગયા દક્ષિણ આફ્રિકા કોનો કેસ લડવા તો કે શેઠ અબ્દુલ્લા પેઢીનો કેસ લડવા માટે પછી ત્યાં જઈને બાપુ એ બંને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવે છે અને એમની કામગીરી શરૂ થાય છે દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા જતી ટ્રેનમાં તેમને રંગભેદ નીતિના કારણે તેમને પીટર મારિઝબર્ગ પીટર મારિઝબર્ગ નામના સ્ટેશને ઉતારી દેવામાં આવ્યા મૂળ મુદ્દો શું બાપુ વકીલ વકીલો એટલે સ્વાભાવિક છે થોડુંક ટણી અહમતા હોય કેમ કે કાયદાના જાણકાર એટલે બાપુ ટિકિટ ક્લાસ વનની કંઈક ટિકિટ લઈને ડબામાં બેઠા ઓલા ત્યાં તો ગોરા કાળા અને ભેદભાવ ચાલે ચાલે ભાઈ ગોરા છે એ લોકો હારા માણસ ને આપણે કાઢીયા એ બધાએ જેલી પાર્ટી એમ તો બાપુએ મારી જેમ સ્વભાવે થોડાક ઓલામ નરમ સ્વભાવ હશે ને આમ રંગ તો તમને ખોટો ખબર જ છે હમણાં બાપુનો ખોટો જોયો કે હું કંઈક હજી સારો લાગુ એ બાબતે તો બાપુને કલર કાળો હશે તો ઘઉં વરનો ગણીએ આપણે તો ઓલા અંગ્રેજ ભાઈ આવે ને ટીટી એને કીધું કે બાપુ ભાઈ તમે અહીંથી ખસી જાઓ બાપુ તો એ ન કહે એક ભાઈ આઈ હાલો ઓકે જનરલમાં આવ્યા જાઓ કેમ તો કે તમે કાળા રંગના છો એટલે કે એ તો કુદરતનો છે હું શું કરું કુદરત નો કરિશ્મા છે મારી પાસે ટિકિટ છે વાત આગળ વધી ઓલા ભાઈનો એ મગજ ગયો એને કીધું કે ભાઈ આગલા સ્ટેશને તમે ડબ્બો ખાલી કરી દેજો ઓકે નક ફેંકી દઈશ કે બાપુને એમ કે મજાક કરે એમ થોડુંક ટ્રેનમાંથી ફેંકી દે ટિકિટ છે ઓલા હા હા નહીં ફેંકી દીધું બાપુ સામાન સાથે ચલો તો રંગબેન નીતિના કારણે એવું કહેવાય કે પીટર મારિઝબર્ગ નામના સ્ટેશનને ઉતારી દેવામાં આવ્યા આ બાબતનો તેમણે દક્ષિણ આફ્રિકામાં વિરોધ કર્યો હવે જોજો હા પેલું નહીં કેતા કે ઘણી વખત કોક આપણને ટોણો મારે ઓકે તો એ વાગે પણ સમયની રાહ જોવી પડે એને બાપુને ટ્રેનમાંથી હેઠા ફેંકી દીધા બાપુને એમ કે મજાક કરે પછી ખબર પડી કે આ તો મારા સિરિયસ હતા ખબર પડે ત્યારે એ થોડું હળવું એટલા માટે કરું છું કે તમને વાંધો કંટાળો ના આવે આ નામ બધા યાદ રહી જાય ઓકે બાકી આ પીટર મારીઝબર્ગ ને પ્રિટોરિયા ને ગોંડલ તરગળી ગળી ને એવું આવે ને ચલો તો તો આ પ્રિટોરિયા નામ બાપુને ટ્રેનમાંથી હેઠા ફેંકી દીધા બાપુએ મનોમન વિચાર્યું કે આજે તમે મને ટ્રેનમાંથી હેઠો ફેંકો છે ઓકે હું એક દિવસ તમારા મનમાંથી આ ગોરા અને કારાનો ભેદભાવ છે ને ફેંકી દઈ એટલે બાપુએ લડત લડવાનું શરૂ કર્યું ઓકે પીટર માઇઝબર્ગ નામના સ્ટેશનને ઉતારી દેવામાં આવ્યા આ બાબતો તેમણે દક્ષિણ આફ્રિકામાં વિરોધ કર્યો અને ભારતની સ્વતંત્રતા માટે કાર્યરત નેતાઓને આ બાબતે ધ્યાન ખેંચ્યું અને આ સમય દરમિયાન વિરોધના કારણે તેઓ ઓકે જોહનિસબર્ગ એટલે કે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જેલમાં પણ ગયેલા ઓકે ત્યાં બાપુએ ઘણું બધું સહન કરેલું ઓકે કેમ કે એ લોકો છે મારફાડ અને જે મતલબ કે ભારતીય એટલે કાળા લોકો હોય એમના પ્રત્યે બહુ ભેદભાવ રાખતા હતા ઓકે એમનો બાપુએ સખત વિરોધ કરેલો તો સામે બાપુએ બધું સહન પણ કરવું પડેલું બાપુને ટ્રેનમાંથી ઉતારી પીટર નામના સ્ટેશને રીઝન શું હતું તો કે ગોરા અને કાળાનો ભેદભાવ મનોમન બાપુએ ત્યારે નક્કી કર્યું ત્યારે બાપુ સૂટબૂટ પહેરતા હોય ટકા ટક આવી રીતના અપ ટુ ડેટ ટાઈ બાય લાગે તમે ગાંધીનગરમાં પેલું ગાંધી દાંડી કુટીર બનાવ્યું છે ને ત્યાં આ બધું મૂકેલું છે વસ્તુ ઓકે ક્યારેક આવજો પ્રવાસ કરવા મજા આવશે ક્લાસમાં છોકરા આવે એને તો હું લઈ જાઉં છું ત્યાં કેમ કે નજીક હોય ને તો સસ્તા પતી જાય એમ છે ગાંધીજીનું ભારતમાં આગમન હવે ત્યાં બાપુ પોતાનું બધું જે કામકાજ હતું પતાવીને આવ્યા બધા ભારતીયોને ભેગા કર્યા ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ એવું કહેવાય કે એની સંસ્થા પણ ત્યાં બાપુએ બનાવેલી અને ત્યાંની સંસ્થા મતલબ બંધારણમાં સુધારો વધારો કરવો આપણે દક્ષિણ આફ્રિકામાંથી લાયા છીએ તો ત્યાંને બંધારણમાં સુધારો કર્યો કે ગોરા અને કાળાનો ભેદભાવ ન રાખવો અને પછી બાપુ આવે છે ભારત ભારતીય ઇતિહાસમાં એવું કહેવાય કે ઓગણીસો ઓગણીસો ઓગણીસ થી લઈ અને ઓગણીસો અડતાલીસ નો જે યુગ છે એને ગાંધી યુગ કહેવાય કેમ તો કે ગાંધીજી સિવાય એ વખતે કોઈ ચગ્યું જ નહીં એમ કોઈનો વારો આવે તો બાપુ કોઈ આગળ થવા જઈએ ને નકરા બાપુ બાપુ બધી જગ્યાએ ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો અડતાલીસ નો યુગ એ ગાંધી યુગ ગણાય છે જેમ અત્યારે નમો યુગ ગણાય છે નવમી જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ ભારતમાં મુંબઈ ખાતે આવેલા એપોલો બંદરે ગાંધીજી વિદેશમાંથી કાયમ માટે ભારત ફર્યા હતા આ સમયે ગાંધીજી તલવાર નામના જહાજમાં બેસીને ભારત આવેલા બોલો જો ભાઈ ઇતિહાસમાં કોકને બહુ આમ ડીપમાં જવું હોય ને તો બાપુ આમ જઈને ત્યારથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી એક એક દિવસનો ઇતિહાસ ભણી શકે ટાઈમ હોવો જ તો એ બાપુ જેટલા વાર જીવાય એટલા વાર તમને લાગે વધારે વાર ન લાગે કે ત્યાં સુધી ત્રણ પેઢી તૈયારી કરતી થઈ ગઈ હોય ચલો એટલે જે કામનું કામનું એ યાદ રાખવાનું બાપુ દૂધ ક્યારે પીધું દૂધ ક્યારે છોડ્યું ને હવે એ બધું ન હોય એટલે થોડું માપે રાખવું પડે નવમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારતમાં મુંબઈ ખાતે આવેલો એપોલો બંદર ખાતે વિદેશમાંથી કાયમી માટે બાપુ અહીંયા આવતા રહ્યા આ સમયે ગાંધીજી તલવાર નામના જહાજમાં બેસીને આવેલા કયા જહાજમાં તલવાર ડિસેમ્બર ઓગણીસો પંદરમાં અંગ્રેજ સરકારને ગાંધીજીએ કેસર હિન્દની ઉપાધિથી સન્માન કર્યા અંગ્રેજોને ખબર પડી કે આ મારો બેટો કોકના દેશમાંથી જો પથારી ફેરીને આવતો હોય તો હવે તો પોતાના દેશમાં આવ્યા છે આને ન છું છડાય એ બધા ઓળખે ને પાછા એટલે બાપુને કીધું કે લ્યો બાપુ આપ કેસર એ હિંદ છો તમે કે હિંદના સાવત છો બાપુ કે થેન્ક યુ થી પ્રભાવિત થઈ અને તેમને પોતાના રાજનૈતિક ગુરુ બનાવ્યા બાપુના અલગ અલગ ગુરુ ઓકે ધાર્મિક ગુરુ વૈચારિક ગુરુ એમાં રાજનૈતિક ગુરુ તરીકે કોણ તો કે રાજનૈતિક ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે ઓકે એટલે યાદ આપણે રાખીશું ગોપાલ કૃષ્ણ ગોખલે એમાં ગાંધીજી ગાંધીજીના ઓકે ગાંધીજીમાં ગ આવે ને ગોપાલ કૃષ્ણ ગોખલેમાં બે વખત ગ આવે એટલે ગોખી મારવાની જરૂર નથી ખાલી સમજવાનું ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે એમાં કેવા ગુરુ તો કે પાછો ગ આવે રાજનૈતિક ગુરુ સર હિન્દ બાપુને મળી ગયું ગાંધીજીના ગુરુઓનો આખું લિસ્ટ બને એમ છે દોરાબજી એદલજી ગીમી આ પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારના પછી કૃષ્ણ શંકર માસ્તર ઓકે ઓલો બાપુને ચોરી કરવાની છૂટા આવતા હતા ને એ વાય સાહેબોએ ચોરી કરીને લખી લે કે વધે નહીં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક ગુરુ ઓકે ત્યારબાદ આગળ જઈએ ગોપાલકૃષ્ણ ગોખલે રાજકીય ગુરુ અને વૈચારિક ગુરુ તો કે ટોલ સ્ટોય બાપુના કેટલા ગુરુ તો કે જો આ પ્રાથમિક શાળા પછી બાપુના ધાર્મિક એટલે કે આધ્યાત્મિક ગુરુ કોણ તો કે શ્રીમદ રાજચંદ્ર જેમને સાક્ષાત સરસ્વતી નું મળેલું હોય એવી વ્યક્તિ શ્રીમદ રાજચંદ્ર પછી છે ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ અને ટોલ એમના વૈચારિક ગુરુ વૈચારિક ગુરુ વિચારોની અસર પડી હોય એટલે વૈચારિક ગુરુ કોણ તો કે ટોલ સ્ટોય તા ગુરુઓ યાદ રાખવા દોરાબજી એદલજી ગીમી ગોપાલ કૃષ્ણ ગોખલે રાજકીય ગુરુ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક ગુરુ અને ટોલસ્ટ્રોય એમના વૈચારિક ગુરુ ફિનિક્સ ફાર્મ બાપુને દક્ષિણ આફ્રિકામાં ગયા હતા ને બાંધકામ કર્યું શું તો કે બાપુએ ફિનિક્સ આશ્રમ બનાવ્યો હતું આ ફિનિક્સ છે ને ફિનિક્સ આમ પણ લખાય અને ફિનિક્સ આમ પણ લખાય છે ફિનિક્સ ફાર્મ તો ફિનિક્સ છે એ પક્ષીનું નામ છે દક્ષિણ આફ્રિકામાં એક પક્ષી છે જેમાં આપણે કેમ ચકલી આવે પોપટ આવે કબૂતર આવે એમને ફિનિક્સ પક્ષી ઓકે એના ઉપરથી નામ રાખેલું ફિનિક્સ ફાર્મ ડરબન દક્ષિણ આફ્રિકા ઓગણીસો ચાર પછી ટોર્સ્ટ ફાર્મ જોહનિસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકા ઓગણીસો દસ ત્યાંથી આગળ સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં પાલડી ખાતે અમદાવાદ પચીસ મે ઓગણીસો પંદર બાપુ અહીંયા આવ્યા અને પાલડી ખાતે કોચરબ ગામે સૌપ્રથમ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી કઈ તારીખે પચીસ મી મે ઓગણીસો પંદર ત્યારબાદ તો કે સાબરમતી આશ્રમ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો એટલે એને ટ્રાન્સફર કરીને ક્યાં લઈ ગયા તો કે સાબરમતી આશ્રમ હરિજન આશ્રમ અથવા ગાંધી આશ્રમ જે અત્યારે વર્તમાનમાં હયાત છે એ સત્તર જૂન ઓગણીસો જો સત્તર સત્તર સેટ થઈ જાય સત્તર જૂન ઓગણીસો જૂન એ છઠ્ઠો મહિનો આવે

ક્યાં તો કે અમદાવાદ ની બાજુમાં પારડી પાસે કોતરબ ગામી મે ઓગણીસો પંદર જીવનલાલ બેરિસ્ટર એમને મકાન આપેલું આગળ ચર્ચા કરીએ આ કદાચ પેલી વાર સાંભળતા હશો અનાશક્તિ આશ્રમ કેવું આશ્રમ તો કે અનાશક્તિ આશ્રમ કેમ તો કે ગુજરાતની બારોબાર છે કૌસાની ઉત્તરાખંડ ખાતે ઓગણીસો ઓગણતીસ માં એટલે કદાચ પ્રશ્ન પૂછાઈ જાય કે બાપુ નીચેના માંથી કયા આશ્રમ સાથે સંકળાયેલા છે કે નથી તો એ વખતે તમને યાદ આવે એટલા માટે અનાશક્તિ આશ્રમ કૌશાની ઉત્તરાખંડ ઓગણીસો આ ઉપરાંત સેવાગ્રામ આશ્રમ વર્ધા મહારાષ્ટ્રમાં ઓગણીસો એટલે આટલા મકાન એવા છે કે જેની સાથે બાપુ સંકળાયેલા છે દક્ષિણ આફ્રિકામાં તો કે ફિનિક્સ ફાર્મ અને ટોલસ્ટોય ફાર્મ એમાંથી ફિનિક્સ ક્યાં છે તો કે ડર્બન દક્ષિણ આફ્રિકા અને ટોલસ્ટોય ફાર્મ જોનિસબર્ગ એવું કહેવાય કે આ ટોલ ફાર્મ બનાવ્યું ને ત્યારે અહીંથી રતન ટાટાએ પચીસ રૂપિયા એ વખતના મોકલાવેલા એવું કહેવાય છે ઓગણીસો દસ માં બનાવ્યું સત્યાગ્રહ આશ્રમ તો કે પચીસમી મે ઓગણીસો પંદર સત્યાગ્રહ આશ્રમ કઈ જગ્યાએ અમદાવાદમાં પાલડીની બાજુમાં કોચરબ ગામે એટલે એને લોકો શું કહેતા હતા કોચરબ આશ્રમ પણ ખરેખર નામ શું હતું સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ હરિજન આશ્રમ ગાંધી આશ્રમ એ અત્યારે સાબરમતી નદીના કિનારે અમદાવાદ સત્તર જૂન ઓગણીસો સત્તર અનાશક્તિ આશ્રમ કૌસાની ઉત્તરાખંડ ખાતે અને સેવાગ્રામ આશ્રમ વર્ધા મહારાષ્ટ્ર ઓગણીસો ને છત્રીસ આમાં એવી કન્ડિશન હતી સાબરમતી આશ્રમ બનાવ્યું ત્યારે કન્ડિશનો મૂકેલી કે લોખંડનો એક સળિયો પણ અંદર વપરાવો ન જોઈએ આજુબાજુનો જે બારેક કિલોમીટરની રેજિયેશન છે એમાંથી લોકોએ જે દાન પુણ્ય આપે એમાંથી બનાવવાનું ગાંધીજી ગમે ત્યાં બેઠા હોય એને આકાશ દેખાવું જોઈએ હા એ હતી પણ આ બધું શું પીએચડીનો વિષય છે મારા તમને પાસ કરાવવાના હતા પરીક્ષામાં એમાં બાપુ વિશે મેક્ઝિમમ એક કે બે પ્રશ્નો હોય પીએચડીની કોઈ રિક્વાયરમેન્ટ નથી માગતા બાકી આપણે એ કરત ચલો ફિનિક્સ ફાર્મ ફોટા જોઈ લેવા બાકી દક્ષિણ આફ્રિકા તો ધક્કો કોણ ખાય અત્યારે હે નહીં ને ક્યાંક કોરોના બોરોના થઈ જાય તો ટોલસ્ટોય ફાર્મ સાધારણ જો નડિયા છે પતરાવાડા હે ને સિમેન્ટના તો તમને શું લાગે કે બધી જગ્યાએ મહેલો જ બન્યા છે એ તો પછી બને ભાઈ તે દીધી તો બહુ પરિસ્થિતિ વિકટ હતી બાકી રાહ સત્યાગ્રહ આશ્રમ કોચરપ ગામ ભાડાના મકાનો હતું પેલા સાબરમતી આશ્રમ અનાશક્તિ આશ્રમ કોશાની ઉત્તરાખંડ ખાતે બાગેશ્વરમ આશ્રમ વર્ધા મહારાષ્ટ્ર બાપુ કુટી બાપુ અમદાવાદમાં રહેતા ને સાબરમતી આશ્રમમાં હૃદયકુંજમાં કઈ જગ્યાએ રહેતા હૃદયકુંજ બાપુના પુસ્તકો લઈ લઈએ સત્યના પ્રયોગો બાપુની આત્મકથા કઈ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો

હિંદ સ્વરાજ ઓકે એસ એસ કિલ્દોરના કાસલ નામના જહાજમાં ગાંધીજીએ કયું પુસ્તક લખેલું તો કે હિંદ સ્વરાજ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા બાપુ જતા હતા અને રસ્તામાં લખીને કું આખું પુસ્તક શું તો કે હિંદ સ્વરાજ કયા જહાજમાં એસ એસ કિલ્દોરના કાસલ પછી છે પાયાની કેળવણી સત્ય મહાવ્રત સર્વોદય જહાણ રસ્કીનના અન્ટુ ધ લાસ્ટ એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે જહાણ રસ્કીનનું પુસ્તક છે અન્ટુ ધ લાસ્ટ એનું ગુજરાતી અનુવાદ ગાંધીજીએ કરેલું કયા નામે તો કે સર્વોદય નામે પાયાની કેળવણી હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો એ બાપુની આત્મકથા છે પછી અન ટુ ધ લાસ્ટ બાપુ ધપુ જે પુસ્તક હતું એનું બનાવ્યું ને સપ્ત મહાવ્રત સપ્ત મહાવ્રત ગાંધીજી છે ને નીચે જો લખ્યું છે મહાત્મા ગાંધી પ્રવાસી ભારતીય દિવસ હવે શું છે તો કે બાપુ વિદેશમાં ત્યાં અહીંયા આવ્યા ને તો કે નવમી જાન્યુઆરીએ ગાંધીજી સ્વદેશ પરત ફરેલા કઈ તારીખે તો બાપુ સ્વદેશ પરત ફરેલા આથી વિદેશમાં વસતા ભારત સાથે રાખવાના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સમક્ષ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની માંગ કરી કે જે લોકો દુનિયાની બહાર ભારતમાં રહે છે એ લોકો ઈબાને બાને ભારતમાં આવે ભારતનું મહિમા જાણે સમજે અને મોત કરે એમ કે બાપુ જે દિવસે આવ્યા હતા એ દિવસે એ બધાને બોલાવીએ કે જેમને આવવું હોય એમને એવા માટે આપણે એક દિવસની ઉજવણી કરીએ અટલ બિહારી વાજપેયી આ માટે લક્ષ્મીમલ સિંધવી સમિતિની રચના કરી એલ એમ સિંધવી સમિતિ કહી શકાય અથવા તો લક્ષ્મીમલ સિંધવી સમિતિ કહેવાય એ લક્ષ્મીમલ સિંધવી સમિતિની રચના કરી આ સમિતિ હકારાત્મક અહેવાલ આપતા બે હજાર ને ત્રણ માં સૌ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી દિલ્હી ખાતે કરવામાં આવી એ પ્રશ્ન એવો પૂછા કે પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે તો કે ગાંધીજી ભારતમાં આવેલા એ દિવસની યાદમાં આપણે ઉજવીએ છીએ ક્યારથી શરૂઆત થઈ બે હજાર ને ત્રણ થી કોને કરી અટલ બિહારી વાજપેયી કઈ સમિતિની ભલામણ થી તો કે લક્ષ્મીમલ મલ સિંધવી સમિતિની ભલામણ થી કરવામાં આવી છે અટલ બિહારી વાજપેયી ઓકે જે તે સમયે આપણા વડાપ્રધાન બની ચુક્યા છે એવું કહેવાય કે અલગ અલગ ત્રણ વખત પહેલા કંઈક તેર દિવસ માટે પછી તેર મહિના માટે અને પછી ઓકે સરંગ પાંચ વર્ષ માટે એ રહ્યા ભારતના વડાપ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયી ભારત રત્ન પણ મળેલો છે લક્ષ્મી સિંધવી સમિતિ લક્ષ્મી મિત્ર લક્ષ્મી સિંધવી અને પંદરમો પ્રવાસી ભારતીય દિવસ કઈ જગ્યાએ તો કે ગાંધીનગર ખાતે ઉજવવામાં આવેલો વારાણસી પંદરમો ઉજવા આપણે અહીંયા ગાંધીનગર ખાતે પેલા સો વર્ષ પૂરા થયેલા ગાંધીજી આવ્યા એના સો વર્ષ પૂરા થયા એની યાદમાં ઉજવેલું 2015 ગાંધીજી ભારત પરત ફર્યા હોવાના 100 વર્ષ પૂરા થયા કેટલા વર્ષ પૂરા થયા 100 વર્ષ તો કે એટલે 13મો પ્રવાસી ભારતીય દિવસ માંંદીનગર ના મહાત્મા મંદિર ખાતે ઉજવાય હતો આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે દાંડી કુટીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું પેલું મીઠાનો સોલ્ટ છે ને આ રહ્યો એ દાંડી કુટીનું ઉદ્ઘાટન પણ થયેલું 100 વર્ષ પૂરા થયા ક્યારે તો કે 2015 માં 9મી જાન્યુઆરી 1915 ના રોજ બાપુ આયેલા એ સેન્સમાં આપણે જાન્યુઆરી દિવસ ઉજવતા છીએ શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર ત્રણ માં કોને કરાવી હતી અટલ બિહારી વાજપેયી કઈ સમિતિની ભલામણથી તો કે લક્ષ્મી સમિતિની ભલામણથી સો વર્ષ પૂરા થયા બે હાજર પંદર માં ઉજવણી ક્યાં કરી તો કે ગાંધીનગર ખાતે દાંડી કુટીરનું ઉદઘાટન કર્યું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પછી ગાંધી યુગની જો વાત કરી આગળ તો ઓગણીસો એકવીસમાં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના શ્રી કલ્યાણરાય બક્ષીએ કરી હતી એટલે આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો એકવીસમાં કોણે કરી હતી તો કે કલ્યાણરાય બક્ષીએ કરેલી ઓગણીસો ઓગણીસથી આપણે જોઈએ અડતાલીસ સુધીનો આખો ગાંધી યુગ છે તો એકવીસ એમાં આવી જાય ગાંધીજીએ વાયસ રોય ચેન્સફોર્ડને વિરમ ગામની જકાતબારી દૂર કરવા વિનંતી કરેલી તો કે વિરમગામ ગામ જકાતબારી ગાંધીજીએ બંધ કરાવી હતી કોના કહેવાતી તો કે મોતીલાલ દરજીની વિનંતી હતી બાપુ એવું કહેવાય કે રાજકોટથી કંઈક જતા હતા ત્યારે અહીંયા જે વિરમ ગામ છે અને એમને આ વિશેની જે મૂંઝવણ છે ગાંધીજીના પ્રયાસોથી છે અને ઓગણીસો સત્યાવીસ થી પાછી ચાલુ થઈ જાય છે તો ગાંધીજીએ વાયસ રોય ચાન્સપોર્ટ વિરમગામની જગતબારી દૂર કરવા વિનંતી કરી હતી કે ગાંધીજીને જગતબારી દૂર કરવા કોને વિનંતી કરેલી તો કે મોતીલાલ દરજીએ ઓકે કઈ જગ્યાએ વઢવાણ ખાતે એવું કંઈક કેવું કહેવાય છે વિરમગામ ખાતે ગાંધીજીના અધ્યક્ષ હેઠળ ઓગણીસો સત્તરમાં ગોધરા પરિષદનું આયોજન થયું હતું અને તેમાં સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં કાર્યવાહી થઈ અને વેઠ કરતા નાબુદીનો ઠરાવ પણ પસાર કરાયો હતો એટલે આ કદાચ પ્રશ્ન એવો પૂછે કે ગાંધીજીની અધ્યક્ષતા પણ ઓગણીસો સત્તરમાં ગોધરા પરિષદનું આયોજન થયું અથવા તેવું પૂછે કે ગોધરા પરિષદનું આયોજન ઓગણીસો સત્તરમાં કોના અધ્યક્ષપણા નીચે થયું હતું તો કે ગાંધીજીના અધ્યક્ષપણા નીચે થયેલું અને શું કહેવાય છે કે સૌપ્રથમ ગુજરાતી ભાષામાં કાર્યવાહી અને વેઠ પ્રથા નાબુદીનો ઠરાવ પસાર કરવામાં આવેલો તો અહીંથી બેઠા પ્રશ્નો નીકળી શકે

પછી બાપુના જે આશ્રમ છે એની વાત કરીએ આશ્રમ અથવા તો સત્યાગ્રહ ભારતીય સ્વતંત્ર ચળવળની પ્રવૃત્તિ માટે તેમણે પચીસમી ઓગણીસો તારીખ યાદ રાખવું મે ઓગણીસો ને પંદર એટલે પચીસ પછી પાંચ ઓગણીસો ને પંદર પાંચ પાંચ અને પાંચ તેની જગ્યાએ આવું પાંચ 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 થયું પચીસ પાંચ ઓગણીસો ને પંદરના રોજ ગાંધીજીએ કોતરબ અથવા તો અમદાવાદના પરા વિસ્તારમાં આવેલ કોતરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અમદાવાદના પારડીની બાજુમાં કોતરબ ગામે સ્થાપના કરી કોચરબ ખાતે ગાંધીજીએ શરૂ કરેલ આશ્રમમાં અંત્યજન એટલે કે હરિજન પરિવારનો સમાવેશ કરવા ઠક્કર બાપાએ ગાંધીજીને વિનંતી કરી જેના પગલે ગાંધીજીએ પ્રથમ અંત્યજન પરિવાર એટલે કે હરિજન બંધુ દુદાભાઈ અને દાનીબેનને આશ્રમમાં સમાવેશ કર્યો ભલામણ ભલામણ કરી કરી બાપા અમૃતલાલ દુધાભાઈ અને દાની બેન દાનીબેનની દીકરી લક્ષ્મી બાપુ પોતાની દત્તક દીકરી માનતા રેડી આવી ગયું ચલો પછી શું કે છે તો કે ગાંધીજીએ કોતરબ આશ્રમ ની સ્થાપના કરી ત્યારે તેઓએ આ બંગલો તેમના મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ પાસેથી ભાડે લીધો હતો મકાન કોનો હતો તો કે જીમનલાલ દેસાઈ નું ભાડે રાખેલું એટલે ચાર પ્રશ્નો આમાંથી નીકળી શકે ઓકે પહેલો પ્રશ્ન કે ભાઈ આ સત્યાગ્રહ આશ્રમ છે સત્યાગ્રહ આશ્રમ એની સ્થાપના ક્યારે થઈ તો કે પચીસ પાંચ ઓગણીસો ના રોજ ઓકે બીજો પ્રશ્ન ક્યાં આવેલું છે અમદાવાદમાં પારડી પાસે કોચરબ ગામે એટલે એને લોકો કોચરબ આશ્રમ પણ કહે છે કોચરબ ખાતે ગાંધીજીએ શરૂ કરેલા આશ્રમમાં અંત્યજન એટલે કે હરિજનને રાખવાનો સમાવેશ કોણે સમાવેશ કરવાનો કોણે કીધું તો કે ઠક્કરબાપાએ એટલે પ્રથમ દંપતી કોણ આવ્યું તો કે દુધાભાઈ અને દાનીબેન આ બંગલો કોનો હતો તો કે બેરિસ્ટર જીવનલાલ દેસાઈનો એમની પાસેથી ભાડે રાખવામાં આવેલું હતું જે આગળ જે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ હવે સત્યાગ્રહ આશ્રમની શરૂઆત થઈ કે કામકાજ ચાલુ ચાલુથી પ્લેગનો રોગ ફાટી નીકળ્યો એટલે બાપુ રિક્વેસ્ટ કરી કે બાપુ આપણે હવે અહીંથી ખસી જઈએ ઓકે તો એવું કર્યું સાબરમતી આશ્રમનું મૂળ નામ હરિજન આશ્રમ હતું ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે સત્તર જૂન ઓગણીસો ને સત્તરના રોજ ક્યારે તો કે સત્તર જૂન ઓગણીસો ને સત્તર સત્તર છે સત્તર ના રોજ સાબરમતી આશ્રમ ની સ્થાપના કરી સાબરમતી આશ્રમ ની સ્થાપના થઈ ઓકે હરિજન આશ્રમ કહેવાય અને ગાંધી આશ્રમ પણ કહેવાય સાબરમતી આશ્રમ ની સ્થાપના માટે અમદાવાદ માં શેઠ અંબાલાલે ગાંધીજી ને આર્થિક મદદ કરી હતી કોણે મદદ કરી હતી શેઠ અંબાલાલે ગાંધીજી ને આર્થિક મદદ કરેલી આ અહીંયા ગુજરાતની વાત થાય છે પેલું રતન ટાટા એ મોકલાવતા દક્ષિણ આફ્રિકા સાબરમતી આશ્રમ ખાતે આવેલા ગાંધીજીના નિવાસસ્થાનનું નામ હૃદયકુંજ છે આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બાપુ અમદાવાદમાં કયા મકાનમાં રહેતા હતા બાપુ જે જગ્યાએ રહેતા હતા એનું નામ છે હૃદયકુંજ જે નામનું કાકા સાહેબ કાલેકર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને નંદીની ગૃહ નામ આપવામાં આવેલું છે મહેમાનો માટે જે મકાન છે એનું નામ શું છે તો કે નંદીનું ગૃહ અને બાપુ જે મકાનમાં રહેતા હતા એનું નામ શું છે તો કે હૃદયકુંજ તો કે થોડું ડીપમાં આ હૃદયકુંજ કોણે કહ્યું તો કે હૃદયકુંજ કહ્યું કાકા સાહેબ કરે એટલે આ તો આપણને ખબર જ હોય કે ગાંધીજી અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં કયા મકાનમાં રહેતા હૃદયકુંજમાં બાર વર્ષ ઉપરાંત સમય અહીંયા રહેલા પણ એવું કે કે આ હૃદયકુંજ એવું નામ કોણે સૂચવ્યું હતું તો કે કાકા સાહેબ કાલેલકર પછી જે મુલાકાતીઓ આવે અતિથિ તો એ અતિથિ ગૃહ કોના નામે રાખ્યું છે તો કે નંદીની ગૃહ એવું નામ આપવામાં આવેલું છે આ ગાંધીજી છે કાકા સાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી જન્મ છે તો સતારા મહારાષ્ટ્ર ગુજરાતી ન છતાં ગુજરાત વિશે બહુ ખેડાણ કર્યું છે કે લલિત નિબંધ એમના બહુ પ્રખ્યાત છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મજા આવશે ગુજરાતી સાહિત્યમાં કાકા સાહેબ કાલેલકર આવશે ત્યારે મજા આવશે એલઆઈસી ના એજન્ટ હતા કાકા સાહેબ છ પોલિસી વેચતા ત્રણ છોકરા માટે ત્રણ છોકરીઓ માટે જીવન ચિંતન જીવન આનંદ જીવન પ્રદીપ જીવન ભારતીય જીવન લીલા જીવન સંસ્કૃતિ તહેવારો દરમિયાન ઓતરા દિવાલોને પૂર્ણ રંગ કરી અને હિમાલયના પ્રવાસી ઉભી એમાં ગીતા સાથે રખડવાનો આનંદ યાદ કરતા કાકા સાહેબ કાલેલકર

યાત્રાની શરૂઆત તેમજ ગુજરાત રાજ્યનું ઉદઘાટન અને પ્રથમ પ્રધાનમંત્રીની સોગંદિધિ સાબરમતી આશ્રમ ખાતે થઈ હતી આથી સાબરમતી આશ્રમ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે જ્યારે ગુજરાત અલગ થયું અને ગુજરાતના મુખ્ય એવા શ્રી રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતની સ્થાપના થઈ એ ક્યાં આગળ તો કે સાબરમતી આશ્રમ અમદાવાદ લીમડાના ઝાડ હેઠળ લીમડાના ઝાડ છે તો એ યાત્રા શરૂ થઈ ત્યારે ત્યાંથી જ નીકળેલી ગુજરાત રાજ્યનું ઉદઘાટન પણ પ્રધાનમંત્રી છે અને સોગંદ વિધિ કોને કરાવેલી રવિશંકર મહારાજે

ઉદ્યોગ મંદિર ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ બાપુનો ચરખો ત્યાં મૂક્યો છે પછી હું કે જ રહેશો યાદે રાખશો રાખશો તો પૂછી લો હલો તેરમો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં યોજાયો હતો તેરમો એટલે આમ જોવા જઈએ તો સો વર્ષ પૂરા થયેલા એની યાદમાં આપણે ઉજવેલો ક્યાં એ તમને ખબર ગાંધીજીના ચાર પુત્રના નામ

તો પહેલું છે ગાંધીનગર ખાતે તેરમો પ્રવાસી ભારતીય દિવસ યોજાયો ગાંધીજીના ચાર પુત્ર હમરાદે હરિલાલ મણિલાલ રામદાસ દેવદાસ ચાર પુત્ર ગાંધીજીને જકાતબારી દૂર કરવા કોણે કીધું હતું ચેમ્સ ફોર્ડને કીધેલું ને વાઇસ રોય ચેમ્સ ગાંધીજી અનાશક્તિ આશ્રમ ક્યાં આવેલું છે તો કે ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં ક્યાં તો કે કૌશાની ખાતે ઓગણીસો ને ઓગણત્રીસ ગાંધીજીએ ભારત પરત ફયા ત્યારે કયા જહાજમાં આવ્યા હતા તલવારમાં એપોલો અમદાવાદ બંદર ઉતરેલા કોચરબ ખાતે શરૂ કરેલા આશ્રમમાં સૌ પ્રથમ દુદાભાઈ અને દાનીબેન અંત્યજન પરિવારનો સમાવેશ કરવામાં આવે છે બાપુ આવ્યા સેટલ થયા સાબરમતી આશ્રમ આશ્રમ બધું રેડી ડેવલપ કરી દીધું હવે બાપુ અંગ્રેજોને હવે રાણો રાણાની રીતે હવે ચાલુ થાય અલગ અલગ સત્યાગ્રહો સત્યાગ્રહ આમ જોવા જઈએ તો બહુ ડીપમાં હાલે જ તે આપણે પરીક્ષામાં એટલું બધું ડીપમાં જતા નથી ઓકે જે રીતે પરીક્ષામાં પૂછે છે એ બેઝ ઉપર આપણે સત્યાગ્રહ જોઈ લઈએ મજા આવશે ઓકે એક બે વખત તમારે વિડીયો જોવો પડશે પણ વાંધો નહીં આવે પરીક્ષામાં પ્રશ્ન પૂછશે ને તો ઓપ્શન નહીં જોવો પડે ડાયરેક્ટ અંદરથી બાય ડિફોલ્ટ આવશે કેમકે ફોટા એ તમને એટલે જ દેખાડ્યા છે હે ને કે પીટલ મેરેજબર્ગ આવે એટલે ખબર પડી જાય કા હા હા બાપુ એટલા ઉતરા થઈ રીતે સમજી ગયા ચલો જોઈએ આગળ તો હવે શરૂઆત કરીએ બાપુ આવ્યા ઓગણીસો પંદર માં બાપુ આવ્યા બાપુ આવ્યા એટલે બાપુએ શું કર્યું તો કે અમદાવાદ ખાતે પાલડી ની બાજુમાં કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમ ની શરૂઆત કરી પછી તો ઓગણીસો સત્તર માં બાપુ એને ક્યાં લઈ આવ્યા તો કે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ હરિજન આશ્રમ આ દરમિયાન એવું કહેવાય કે ઓગણીસો સત્તર માં ખેડા સત્યાગ્રહ થયેલો કયો સત્યાગ્રહ થયો હતો કે ખેડા સત્યાગ્રહ ખેડામાં અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ થયો એના લીધે લોકોનું જે પાક છે એ એવું કે બરબાદ થઈ ગયું મોટા ભાગનો એટલે વખતે મહેસૂલ તમે ન લ્યો તો સારું અંગ્રેજો નો મહિના એના લીધે સત્યાગ્રહ થયેલો આ સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સેવક એવા રવિશંકર મહારાજ એ ગાંધીજીને મળે છે ઓકે તો એ પ્રશ્ન પણ મહત્વનો બની રહે બીજું કે ગાંધીજી નું ગુજરાતમાં આવ્યા પછી આ પહેલું સત્યાગ્રહ હતું ભારતમાં પેલું પૂછે ને તો ઓગણીસો સત્તાન માં બિહારનું ચંપારણ સત્યાગ્રહ થઈ ગયેલું બિહારનું ચંપારણ ગાંધીજી નું ભારતમાં પેલું સત્યાગ્રહ બિહારના ચંપારણ ગામ ખાતે થયેલું ઓકે કે જેમાં નીલવરો એટલે કે ગળી ત્યાં એવી સિસ્ટમ રાખેલી અંગ્રેજોએ જમીનના વીસ ભાગ માંથી ત્રણ ભાગમાં ફરજિયાત ગળી વાવવાની અને અંગ્રેજો જે ભાવ આપે ભાવે તે મને નાપી દેવાની બાપુ બાપુને કીધું કે બાપુ દિસ ઇઝ નોટ ફેર કેમ યોગ્ય ના કહેવાય અમારી જમીન અમારે મજા આવે ને બાપુ કે સાચી વાત છે એટલે એ ભારતમાં પહેલું સત્યાગ્રહ હતું તો કે બિહારનું ચંપારણ ઓગણીસો સત્તરમાં માં એ દરમિયાન ગુજરાતમાં કયું થયેલું હતું સત્યાગ્રહ એટલે ગુજરાતમાં પહેલું કયું કહેવાય ખેડા હવે તમે એવું પૂછે કે ગુજરાતમાં પહેલું સત્યાગ્રહ કહ્યું ને તમે તમે ચંપારણ લખીને આવો તો બોલો આ બુદ્ધિ ઉપયોગ કહેવાય કે મિસયુઝ કહેવાય પડે ગુજરાત નું પહેલું પૂછ્યું તમે બિહારનું ચંપારણ ઠોકો કઈ રીતે બને એટલે ધ્યાન રાખવાનું કોમન સેન્સ કહેવાય અને આ ભૂલી ગયો કે એવું ના કહેવાય કોમન સેન્સ કહેવાય ગુજરાતનું પહેલું સત્યાગ્રહ પૂછું ને તમે લખીને આવો બિહારનું ચંપારણ આ ખોટું કહેવાય ધ્યાન રાખો રેડી એટલે ભારતનું પહેલું પૂછે તો બિહારનું ચંપારણ ગુજરાતનું પહેલું પૂછે તો ખેડા ઓગણીસો સત્તર પછી અઢાર ને ઓગણીસો ઓગણીસ ઓગણીસ માં ઓગણીસ માં રોલેટ એક્ટ આવ્યો રોલેટ નામ છે અંગ્રેજ અધિકારી નો એક્ટ એટલે કાયદો એક એવો કાયદો આવ્યો કે બાપુ અહીંયા આવ્યો એટલે અંગ્રેજોને ખબર પડી ગયા કે બાપુ જપતા નથી રોજ કંઈક ને કંઈક નવું લાવે છે એટલે રોલેટ એક્ટમાં શું થયું કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ કારણ જાણ્યા વગર ધરપકડ કરીને બે ઓવરધી જેલમાં રાખી શકાય પછી નિરાતે કે ચુકાતું દેશું એટલે આ તો શું થયું કે નો અપીલ નો વકીલ નો દલીલ નો કાયદો એસા કિસને બોલા તો કે જવાહરલાલ નહેરુના પપ્પા મોતીલાલ નહેરુ નો અપીલ નો દલીલ અને નો વકીલ નો કાયદો બાપુએ કીધું આ તો કાળો કાયદો છે કેવો કાયદો કાળો કાયદો કેમ તો કે બોલવા તો દોલવાનું નહીં મારવાની નહીં તો બાપુએ બધું મૂકી દીધું હતું અહિંસા પકડી લીધી એટલે હિંસા તો પ્રશ્ન હતા ખાલી બોલતા હતા એ ના પાડી એટલે બાપુ એને નામ આપવું કાળો કાયદો એટલે અહીંથી પ્રશ્ન એવો નીકળે કે ગાંધીજી કોને પોતાનો કાળો કાયદા તરીકે ઓળખાવે છે રોલેટ હવે એક્ટું કે રોલેટ એક્ટના વિરોધ દરમિયાન એવું કહેવાય છે કે અમૃતસરના જલિયાવાલા બાગમાં ડોક્ટર સત્યપાલ ની કિચલોની ધરપકડ થાય છે અને તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસ જલિયાવાલા બાગ હત્યાકાંડ થાય છે અમૃતસર પંજાબના ઓકે અને એના વિરોધમાં ઉપડે છે અસહકાર આંદોલન ઓગણીસો વીસમાં માં અસહકાર આંદોલન નીકળ્યું આ અસહકાર આંદોલન દરમિયાન આપણા ગુજરાતમાં એવું કહેવાય કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ક્યારે તો કે ઓગણીસો ને વીસમાં પણ ઘટના કમનસીબે એવી હાલસી કે ઓગણીસો બાવીસમાં કે ઉત્તર પ્રદેશના ચોરાચોરી ખાતે એક ઘટના ઘટે છે કે શું ઘટના ઘટે છે તો કે પોલીસનું એક સરઘસ જતું તો એમાં પોલીસના જવાનો એ ગોળીબાર કરે છે કઈ જગ્યાએ તો કે ઉત્તર પ્રદેશમાં કે ગોરખપુર ખાતે ચોરી ચોરા ગામે એક સરઘસ નીકળું સરઘસ ખબર પડે ને કે ભરતી લાવો ભરતી લાવો ફોર્મ ભરેલા છે જલ્દી પરીક્ષા લાવો બસ એ રીતના લોકો નીકળેલા અને અચાનક ગોળીઓની ધબધબાટી થઈ ઓકે સરઘસ પર પોલીસના જવાનોએ ગોળીબાર કર્યો લોકો આગળ છુપાઈ ગયા ઓલાએ ગોળીઓ ચાલુ રાખી થોડીક વારથી તો ગોળીઓ પચી ગઈ એટલે ઓલા આવ્યા બહાર કે બોલો હવે પોલીસવાળા તો બાવીસ જણા હતા ઓલું આખું સરઘસ હતું એટલે બીવાય અને પોલીસવાળા પોલીસ સ્ટેશનમાં જતા રહ્યા દરવાજો કરી દીધો બંધ ઓલા લોકો આવ્યા પછી ખખડાયું ખોલો એમ ખોલે એટલે ઓલા લોકોએ બારોબાર બાર આખે આખું હળગાઈ દીધું કે એમાં બાવીસ જણા મરી ગયા એટલે ગાંધીજી આવું કીધું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં આ સત્યાગ્રહ રૂપી શસ્ત્ર મૂકી મેં હિમાલય જેવડી ભૂલ કરી છે કારણ કે અંગ્રેજો બાજુમાં જ બેઠેલા ફરીથી બોલો તો કે મેં હિમાલય જેવડી ભૂલ કરી છે તો કે હાલો તાણે છ વર્ષ માટે બાપુ નું પડી કે જેલમાં ખબર પડે છે ઓગણીસો બાવીસ માં અસહકાર આંદોલન દરમિયાન રાખી દીધું ત્યારે ગાંધીજીનો બહુ બધો વિરોધ થયેલો બાપુ અહિંસા સત્યાગ્રહ રૂપી શસ્ત્ર કોણે આપ્યું હતું કે બાપુએ ઓકે એટલે બાપુએ એવું કીધું કે અહિંસા રૂપી ઓકે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના આત્મા સત્યાગ્રહ રૂપી શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી ભૂલ કરી છે આ પછી ઓગણીસો ત્રેવીસ માં બોરસદ સત્યાગ્રહ થયેલો સત્યાગ્રહ થયો તો કે બોરસદ બોરસદમાં શું હતું તો કે આ અંગ્રેજો છે એને લશ્કર રાખ્યો ખર્ચો કોના ઉપર નાખ્યો તો કે ખેડૂતો ઉપર હવે આ પોલીસ છે લશ્કર રાખ્યું એનું કારણ શું તો કે બારવટીયાઓ હેરાન કરતા હો તો અંગ્રેજોને કેમ કે આપણા તો હતા બારવટીયા હતા આપણા અંગ્રેજોને હેરાન કરતા પણ અંગ્રેજો શું કર્યું પોલીસ રાખ્યું બચવા માટે ખર્ચો નાખ્યો લોકો ઉપર એટલે લોકો કીધું કે ભાઈ આ વખતે થોડોક ખર્ચો વધારનો તો કે હા થોડોક વધારશે તો કે કારણ જાણી શકીએ તો કે આપણે પોલીસ રાખીને એનો તો કે બરાબર સેના માટે રાખી તો કે આ બારવટીયા તમને હેરાન કરે ને એના હાટુ કે તો કે બરાબર આ બારવટિયા અમને હેરાન કરે એવું તમને કોણે કીધું તો કે અમને લાગ્યું તો કે જાતે જાતે લગાડવા નહીં હા અમારે કોઈ બારવટિયાની હેરાનગી પરેશાન છે નહીં તમને તકલીફ હોય તો રાખો ન હોય તો રહેવા દો બાકી આ કર જે તમે વધારે ઠોઈકો છે તો કે લઈ લો એવું કહેવાય કે એક વ્યક્તિ ઉપર કર નાખ્યો તો ઓકે વન હેડ ઓકે વન હેડ ઉપર તેને હેડિયાવેરો પણ કહેવાય વ્યક્તિગત કર પણ કહેવાય

એપ્લિકેશન માં મારે શું સુધારા કરવા જોઈએ હવે જેની એપ્લિકેશન જોઈ જ નથી એને ખબર શું પડે કે શું સુધારા કરવા સેમ વસ્તુ થઈ સાયમન કમિશન નો હેતુ શું હતો હિન્દ માં સુધાર લાવવા અંદર સભ્ય કેટલા રહ્યા સાત આ સાત એ સાત કેવા અંગ્રેજ એટલે આપણા લોકોએ રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારે સુધારા લાવવા હોય તો એક કામ કરો અંદર ભારતીય રાખો તો કે ઈ નહીં તો કે તો સુધારા એને ન જોતા જો અંદર ભારતીય સભ્ય સાત સભ્યમાંથી તમારે ભારતીય સભ્ય ના રાખો હોય તો અમારે સુધારાની જરૂર નથી કે એવું તો ના ચાલે સુધારા તો થશે જ તે તો કે તો ભલે થાય જોઈએ કેવા થાય સાયમન આવ્યો ઇંગ્લેન્ડ થી વાય મુંબઈ દરિયા કિનારે ઉતરવાનો હતો લોકોને ખબર પડી પૂગી કે ગયા ગુજરાતમાંથી દોડ મૂકી કે આહ આવ સાયમન કહે સાયમન વહાણમાં આવતો હતો આ લોકો દરિયા કિનારે પૂગી ગયા ઓકે સાયમન ને જોયો ને ચાલુ કર્યું સાયમન પાસો જા કે સાયમન પાસો જા સાયમન કે ગુજરાતી આવડતું હોય એટલે સાયમન ને ગુજરાતી ખબર ન પડે પાસો જા પણ ઓલા આમ કરે ને તો સાયમન ને અહીંયા ચાલુ કર્યું હા કે હા નહીં કે પાછો જા આ કન્ફ્યુઝ થયા લોકો મારા બેટા હામામા ના કેમ પડે હે પછી કોકે કીધું કે એને થોડું ગુજરાતી આવડતું હોય તો કે હા નહીં વાત સાચી છે એટલે કોકે ઇંગ્લિશમાં ઠોયકું સાયમન ગો બેક સાયમન ને ખબર પડે આ તો વિરોધ થાય કે આ શું થાય હે વિરોધ થાય છે સાયમન કે લીસન લીસન ની પેલા કે સભ્ય સુધારો અંદર કે ભારતીય રાખો તો કે હો નહી હોગા તો કે તો તું પાછા જા સાયમન બે વર્ષ સુધી રહ્યો જ્યાં સાયમન જાય ત્યાં આ મોરથી ભૂગી જાય સાયમન પાસો જા હવે સાયમન ને ગુજરાતી માં ખબર પડતું કે આ જવાની વાત થાય તો સાયમન છે એમ જ તો ચલો પછી ઉપરથી વડાપ્રધાન ની ત્યાંથી ઓર્ડર કે સાયમન હવે પાછો આવતો રહે એટલે સાયમન કમિશન અહીંથી પાછળ ગયું એક દુર્ઘટના આ દરમિયાન ઘટે છે સાયમન કમિશનના વિરોધ વખતે ભારતીય સપૂત લાલા લજપત રાય વિરોધ કરતા હતા ત્યારે સોન્ડરસન નામના અંગ્રેજ અધિકારી માથામાં લાકડી મારે છે અને એના લીધે લાલા લજપત રાયનું અવસાન થાય છે અને લાલા લજપતરાય એટલે આ આપણા ભગતસિંહ સુખદેવ રાજગુરુ એમના ગુરુ કહી શકાય ઓકે એટલે ભગતસિંહ એવું કહે છે કે આ લા લાલા લજપતરાય એવું કહે છે કે સોન્ડરસન દ્વારા લાગેલી લાકડી મારા માથા પર નહીં પણ અંગ્રેજોએ ભારતમાં નાખેલા પાયા પર મારી છે હવે આ જર્જરીત થઈ ગયું છે લાંબુ ટેકશે નહીં અને પછી ઉપડી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પછી ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો અઠ્યાવીસમાં માં બાર બારડોલી સત્યાગ્રહ થયેલું બારડોલીમાં એવું કહેવાય કે મહેસૂલમાં માં ત્રીસ ટકા જેટલો વધારો કર્યો અલગ અલગ ચોપડીમાં અલગ અલગ લખ્યું હોય છે સરદાર વલ્લભભાઈ અમુક માં છૂટ કહેવાય એટલે સરકાર ટકાનો વધારો એવું લખેલું હોય છે ઓકે પણ એવું કહે છે કે જેટલો વધારો કર્યો એ ના તો બાવીસ ટકા યાદ રાખીશું ઓકે વધારો થયો એટલે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ના પાડી કે ભાઈ આ વધારો દેવાનું થતો નથી જે કાયદેસર થાય એટલે લઈ લ્યો બાકીના કર નથી આપવું ઓકે લોકો જોડાયા ખેડૂતો બધા સહમત થયા વલ્લભભાઈ પટેલ એમાં સફળ થયા ને બારડોલીની બહેનોએ એવું કીધું કે તમારા લીધે અમે આ આફતમાંથી ઉઘર્યા છીએ આજથી તમે અમારા સરદાર છો આજથી તમે અમારા સરદાર છો અને ગાંધીજીને કીધું કે અમારે વલ્લભભાઈ પટેલને સરદારનું ઉપનામ આપવું છે એટલે કદાચ એવો પ્રશ્ન ડીપમાં જઈને પૂછ્યા કે ગાંધીજીને સૌ પ્રથમ ઓકે કોણે કીધેલા તો ગાંધીજીએ કીધા વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ સરદાર કોને કીધેલા ગાંધીજી પણ આ બિરુદ્ધ આપ્યું હતું કોને તો કે બારડોલીની બહેનોએ ઘણી વખતે પરીક્ષામાં એવું પૂછાય કે બારડોલીની મહિલા મહિલાને જ બહેન કહેવાય

ત્રણસો ને પંચ્યાસી કિલોમીટર બસો માઇલ ઓકે અને આખું વર્ણન આપણે કરીએ છીએ પછી પછી તો આવી ઘટનાઓ જોવાની છે 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 આવે પહેલી ગુજરાત અલગ રાજ્ય બને એમ ધીમે ધીમે આગળ જઈએ પણ ટૂંકમાં મૂળ મુદ્દો આવો હશે કે આવું કઈક પરીક્ષામાં આપણને પૂછાય તો એમાં પેલું આપણે જોઈએ કે ગુજરાતમાં ગાંધીજીનું નું પેલું સત્યાગ્રહ હતો કે ખેડા સત્યાગ્રહ આ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હતો ખેડા સત્યાગ્રહની શરૂઆત મોહનલાલ પંડ્યાએ કરી કે જેને બાપુએ ડુંગળીચોર એવું નામ આપેલું ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો સરકારે ખેડૂતોને મહેસૂલ માફ કરવાના બદલે મહેસૂલ ઉઘરાવાનું ચાલુ રાખ્યું અને જે ખેડૂત મહેસૂલ ના ભરે તેમની જમીન મિલકત વગેરેની જપ્તીનો હુકમ કર્યો એટલે કાં તો તમે જમીન કર ભરો ને કર ન ભરો તો તમારી મિલકત જપ્ત થાય આથી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખેડા પર રહી પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો અને બાવીસમી માર્ચ ઓગણીસો અઢારના રોજ નડિયાદ ખાતેથી સત્યાગ્રહ કરવાનું આયોજન કર્યું જે ખેડા સત્યાગ્રહ તરીકે ઓળખાય છે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો મહેસૂલ એ વખતે તો ભારત પાકિસ્તાન ને બધું ભેગું હતું એટલે તમને કદાચ આવું બધા ચિત્ર દેખાય તો તમને નવાઈ ન થવી જોઈએ કે આ બધા કેમ ભેગા નીકળ્યા છે બધા ભેગા હતા હળી મળીને ગાંધીજીના નેતૃત્વમાં ખેડૂતોએ સરકારને લડત આપી ખેડા સત્યાગ્રહ દરમિયાન લોકોમાં ઉત્સાહમાં ઘટાડો થતા ગાંધીજી લોકોનો ઉત્સાહ જગાડવા અયોગ્ય રીતે જપ્ત થયેલા ખેતરમાંથી ડુંગળીના પાક ઉતારી લેવા મોહનલાલ પંડ્યાને સલાહ આપી અને મોહનલાલે ડુંગળીના પાક ઉતાર્યા આથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપેલું ત્યારબાદ મોહનલાલને જેલ પણ થયેલી મૂળ મુદ્દો હતો કે બાપુએ અંગ્રેજોને કીધું કે ભલે આ વખતે અતિવૃષ્ટિના કારણે પાક ધોવાઈ ગયો છે મહેસૂલ માફ કરો આવતી વખતે સમજીને આપી દેશો એ નહીં બાપુ ઓકે કાતો તમે કર ભરો ના ભરો તો તમારા ખેતરમાં જે પાક છે અમે લઈ જશું ગાંધીજી ટેન્શનમાં આવી ગયા કે મારો બેટો એક તો વર્ષ નબળું છે કે વધારે વરસાદને લીધે કઈ થયું નથી અને થયું ગયું એ થોડું ગુણ આ લઈ જશે તો ખેડૂતો તો બરબાદ થઈ જાય એટલે બાપુ ટેન્શનમાં હતા મોહનલ બનગ્યા બાપુને ટેન્શનમાં છે બાપુ એની પ્રોબ્લેમ એટલે બાપુ યસ લિટલ પ્રોબ્લેમ અવર હિયર થોડીક તકલીફ છે કે તો કે શું ઓકે તો કે અંગ્રેજોએ ધમકી આપી છે કે જો આ લોકો કર નહીં ભરે તો અમે એમના ખેતરમાં પાકથી લઈ જશું તો કે બાપુ એમાં ટેન્શન લેવાની ક્યાં વાત છે કે તમે ખાલી હા પાડો એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે બાપુ કે એ કેમ તો કે કેમ નહીં હા ખાલી બાપુ કે હા બીજા દિવસે અંગ્રેજો હવારમાં વહેલા આવ્યા બાપુ વેરે જવાની એને કે ડુંગળી ક્યાં છે બાપુ કે ખેતરમાં તો કે ન્યા તો નથી ખાલી હાથે આવ્યા છે અંગ્રેજો તા ખેતરમાં ડુંગળી લેવા કરનો ભર્યો ને એટલે મોહનલાલે રાતોરાત ગામના લોકોને ભેગા કરી ડુંગળી ભરીને બધાને ઘરમાં પેક કરાવી દીધી એટલે અંગ્રેજો આવ્યા મોહનલાલ મનમાં મનમાં હશે એટલે બાપુ કે કે તમને ટેન્શન થાય નહીં હસવાની જગ્યાએ તો કે અમને જાવ દો એટલે સમજાવું પછી મોહનલાલે ચોખોટ કરી એ કામ બાપુ રાતોરાત પતી ગયું છે એટલે બાપુ એમને આજથી તમે કે ડુંગળી ચોર આ યાદ રાખવા માટે કીધું તમને આવી કે રીધાય ડુંગળી ચોર કોને કીધા તો મોહનલાલ પંડ્યાને કોને કહેવાતો કે બાપુએ મોહનદાસ કરમચંદ ગાંધી ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને પૂજ્ય રવિશંકર મહારાજનો મેળાપ થયો હતો અને આ સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલની ઓળખ પણ થઈ હતી ગાંધીજીને વલ્લભભાઈ પટેલની મુલાકાત રવિશંકર મહારાજ સાથે કોને કરાવી આ આવા અલ્ટા પ્રશ્નો પૂછતા હોય છે એટલું યાદ રાખજો કે ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને રવિશંકર મહારાજે વલ્લભભાઈ અને વલ્લભભાઈ રવિશંકર મહારાજ રેડી પણ મુલાકાત બધાની ક્યાંથી થઈ તો કે અહીંથી થઈ સત્યાગ્રહ સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલે જે વકીલાતની નોકરી કરતા હતા એ એમને વકીલાત મૂકવાનું નક્કી કર્યું અને નિયમ લીધો કે રાષ્ટ્રની સેવા કરવી છે આખરે સત્યાગ્રહમાં સફળતા મળી સરકારે સુખી ખેડૂતોને મહેસૂલ ભરે તો નબળી પરિસ્થિતિ વાળા ખેડૂતોનો મહેસૂલ માફ કરવાનો નિર્ણય કર્યો કે જેની પાસે છે એ તો દયો તો ઓલાનું અમે સમજી લઈએ કઈ ગોઠવશું રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા ઉર્ફ ડુંગળીચોર અને સરદાર વલ્લભભાઈ પટેલ હવે ધીમે ધીમે લશ્કર મોટું થતું જાય છે ખેડા સત્યાગ્રહના અનુલક્ષીને લખાયેલ ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ એ પુસ્તક કોણે લખ્યું હતું તો કે શંકરલાલ પરીખ આ ડીપ વાળો પ્રશ્ન કદાચ પૂછી લે કે ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું હતું તો કે શંકરલાલ પરીખ ત્યાંથી આગળ જઈએ મિલ મજૂર સત્યાગ્રહ જેને ધર્મયુદ્ધનું નામ આપ્યું ઓગણીસો અઢારમાં અમદાવાદના મિલ મજૂરોએ એવી રિક્વેસ્ટ કરી કે બાપુ અમને પણ જબરી તકલીફ પડે છે કે અમારું તો શોષણ થાય છે એટલે બાપુ કે હું અવલોકન કરું બાપુએ અવલોકન કર્યું બાપુને એવું લાગ્યું કે મજૂરોના પગારમાં પાંત્રીસ ટકા જેટલો વધારો થવો જોઈએ ડખો શું થયો હતો કે મજૂરો કે પચાસ ટકા વધે અને મિલ માલિકો કે વીસ ટકા બાપુએ વચલો રસ્તો આપ્યો પાંત્રી ટકા મેળે પડ્યું નહીં આનંદ શંકર ધ્રુવને વચ્ચે એન્ટર કર્યા અને એમને સમાધાન કરાવ્યા કે પહેલા દિવસે પાંત્રી ટકા બીજા દિવસે વીસ ટકા અને પછી કે સત્યાવીસ પણ પાંચ ટકા લે કે ગણી ઓકે એવી કંઈક રજૂઆત થઈ અમદાવાદના મિલ મજૂરના પગાર વધારા તેમજ પ્લેગ બોનસના સંદર્ભની રજૂઆત અનસુર્યાબેન સારાભાઈએ મળતા તેઓએ ગાંધીજીની સલાહ લેવાનું સૂચન કર્યું અનસુર્યાબેન સારાભાઈએ ગાંધીજીને મળ્યા ગાંધીજી અમદાવાદના મિલ મજૂરોને તેની માંગણીના સંદર્ભે હડતાલ પાડવાની સલાહ આપી જેમાં અમદાવાદના મિલ મજૂરોની જીત થઈ બાપુએ કીધું કામ કરો પગાર ન વધારતા હડતાલ પાડો હડતાલ પાડશો એટલે ધંધા બંધ થશે ઓકે એટલે એમને નુકસાન જશે તો તમારો પગાર વધી જશે મિલ મજૂરોની માંગણીના સંદર્ભમાં મક્કમ રહેવામાં અમદાવાદના શેઠ અંબાલાલ અગ્રેસર હતા મિલ છે પણ આવી ગયા કે કઈ વાંધો નહીં બરાબર બાકી પગાર વધારાની વાત તો મળે આવે નિરાકરણ માટે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ ગુજરાતી સાહિત્યકારમાં આપણે ભણીશું આનંદ શંકર ધ્રુવ ઓકે લવાદી સ્વીકારે લવાદી એટલે મધ્યસ્થી બંને પક્ષો વચ્ચે સમાધાન કરનાર ને સ્વીકારી પાંત્રીસ ટકા પગાર વધારાનો નિર્ણય ને સર્વસંમતિથી લેવાયો આ ઘટનાના પગલે જ્યારે મિલ મજૂરોનો વિવાદ સર્જાય ત્યારે લવાદ નિમવાની પરંપરા શરૂ થઈ ગાંધીજીએ મિલ મિલમજૂરની હડતાલને ધર્મ યુદ્ધ એવું નામ આપ્યું એટલે ઓગણીસો અઢારમાં ધર્મયુદ્ધ થયેલું એ જ મિલ મજૂર અથવા અમદાવાદમાં થયેલું સત્યાગ્રહ ગાંધીજીએ મિલમજૂરના હિતોના રક્ષણ માટે ઓગણીસો વીસમાં અમદાવાદ ખાતે મજૂર મહાજન સંઘની સ્થાપના કરી પૂછાયેલો પ્રશ્ન છે મજૂર મહાજન સંઘની સ્થાપના કોને કરી મોહનદાસ કરમચંદ ગાંધીએ ક્યારે હતો કે ઓગણીસો વીસમાં આ સંઘના પ્રદેશ પ્રમુખ તરીકે ઓકે અનસુયાબેન સારાભાઈની વરણી થયેલી અનસુયાબેન સારાભાઈ મજૂર મહાજન સંગના પ્રમુખ તરીકે વરણી થયેલા ઓગણીસો ને વીસમાં મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ગાંધીજીએ શેના માટે તો કે મજૂરોના પ્રશ્નો હલ કરવા માટે ઓગણીસો મિલ મજૂર સત્યાગ્રહ મોટા ભાગે ગાંધીજી તમને આજ અવતારમાં જોવા મળશે કે દાંડી યાત્રાનો ફોટો હોય એવું આપણને લાગે છે પણ મારે તમને બાપુ બતાવવા છે ઉર્ફ મોહનદાસ કરમચંદ ગાંધી રોલેટ એક્ટ ઓગણીસો ઓગણીસ સામે આંદોલન આવ્યું ઓકે શું કહે છે તો કે સિડની રોલેટના અધ્યક્ષતામાં ગઠિત સમિતિની ભલામણોના આધારે રોલેટ એક પસાર થયો આ કાયદા હેઠળ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને દિવસો સુધી બે વર્ષ સુધી મુકદ્દમો ચલાવ્યા વિના જેલમાં રાખી કરી શકાતો એવું કહેવાય ગાંધીજીએ રોલેટ એકના વિરોધ કરતા સત્યાગ્રહ સભાની સ્થાપના કરી ગાંધીજીએ રોલેટ એકને કાળો કાયદો કીધો મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન બાપુ પોતાને ઓકે બાપુ કોને કાળો કાયદો કહે છે તો કે બાપુ કાળો કાયદો કોને કહે છે રોલેટ એક્ટને મોતીલાલ નહેરુનો અપીલ નો વકીલ વકીલનો કાયદો કહે છે અને એની યાદમાં છ એપ્રિલ ઓગણીસો ઓગણીસ કઈ તારીખ છઠ્ઠી એપ્રિલ 1919 ઓગણીસના રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય અપમાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ઓગણીસ કેમ તો કે બોલવા પણ ના દે આવું થોડું ચાલે કે અને આઠમી એપ્રિલ પછી બાપુને કંઈક ધરપકડ થઈ જાય છે રોલેટ એક્ટ ઓકે અલાઉ ટુ બ્રિટિશ ટુ ઝેલ ઓકે શું કહે છે પ્રોટેસ્ટ વિથાઉટ અ ટ્રેલ ફોર અપ ટુ ટુ ઇયર્સ આટલું ઇંગ્લિશ તો બહુ થઈ ગયું ચલો પછી આઠમી એપ્રિલ ના રોજ હરિયાણાના પલ્લવ ગામથી ગાંધીજીની ધરપકડ થઈ રોલેટ એટ વિરોધમાં બાપુની ધરપકડ ક્યારે થઈ હતી આઠમી એપ્રિલ ઓગણીસો ના રોજ હરિયાણાના ઓકે પલવલ થી થયેલી એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો પંજાબના અમૃતસર ખાતે કેમ તો કેમના જે પ્રિય નેતા હતા ડોક્ટર સત્યપાલ ને કિચલું એમની ધરપકડ થયેલી એટલે લોકો ભેગા થયેલા એકસો કરફ્યુ લાગેલી હતી અને લોકો ભેગા થયેલા એટલે જનરલ ડાયરે ગોળીબાર કરેલો જલિયાવાલા બાગ હત્યાકાંડના લીધે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ હુડ અને જમનાલાલ બજાજે રાય બહાદુરની ઉપાધિનો ત્યાગ કર્યો અંગ્રેજો દ્વારા જે ઉપાધિ આપી હતી ના પાડી દીધી રવિન્દ્રનાથ ટાગોરે કઈ આપી દીધી પાછી તો કે નાઇટ હુડ અને જમનલાલ બજાજે તો કે રાય બહાદુરની પાછી આપી દીધી અમારે કે તમારું રાય બહાદુર જોતું નથી રોલેટ એક્ટ વિરોધ આંદોલનમાં ગાંધીજી પ્રથમ રાષ્ટ્રીય આંદોલન હતું અહીંથી પ્રશ્ન મોસ્ટ ટાઈમ પૂછાય કે ગાંધીજીનું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન કહ્યું તો કે પ્રથમ રાષ્ટ્રીય આંદોલન કયું થયું રોલેટ એક્ટ પેલું ગુજરાત લેવલે હતું બિહારમાં ચંપારણ ખાતે હતું તો બિહાર લેવલે હતું હવે આખું દેશ વ્યાપી થયું એટલે રાષ્ટ્રીય આંદોલન તો કે રોલેટ રોલેટ એક્ટ એક્ટ એક્ટના ગાંધીજી મુંબઈમાં યોજી હતી દરમિયાન સરકારે અમદાવાદમાં માર્સલ લો લગાડી દીધા હતા વર્ષ ઓગણીસો અઢારમાં માં સ્વતંત્ર પ્રાપ્તિની ની ચડવા માટે કાર્યરત એવા ડોક્ટર એની બેસન્ટે ભાવનગર અમદાવાદ ને ભરૂચમાં જાહેર સભાઓને સંબોધી ધારદાર પ્રવચનો આપ્યા હતા લોકોને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે જાગૃત થવાનું આહવાન કર્યું હતું આ રોલ પ્રશ્ન શું પૂછાય ખબર છે કે ગાંધીજી કોને કાળો કાયદો કહે છે રોલ એટેક મોતીલાલ નહેરુ કોને નો અપીલ નો દલીલ નો વકીલ નો કાયદો કહે છે રોલ એટેક બહુ ડીપમાં જાય તો અપમાન દિવસ ક્યારે રાષ્ટ્રીય અપમાન દિવસ ઉજવ્યો તો કે છ એપ્રિલે ગાંધીજીની ધરપકડ ક્યારે થઈ છ આઠ એપ્રિલે ઓકે કઈ જગ્યાએ તો કે હરિયાણા હરિયાણા ના પલવલ ગામથી જલિયાવાલા બાગ હત્યાકાંડ થયેલો આપ સૌ એનાથી જાણીતા છો ઓકે એક બગીચો બગીચાની ફરતે દિવાલ હતી જવા માટે એક સાંકળો રસ્તો હતો ત્યાં જનરલ ડાયરે ગોળીબાર કર્યો એટલે અંદર એક કુવો હતો ઘણા લોકો એમાં કુવામાં જીવ બચાવવા માટે પડ્યા હતા એવું કે કુવો આખો ભરાઈ ગયેલો ભારતના ઇતિહાસમાં આપણે ડિટેલ ચર્ચા કરી શકીએ અત્યારે હાલ એ મુદ્દો લેવાની કંઈક આપણી જરૂર નથી ખાલી તારીખ યાદ રાખવાની તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસ કઈ તારીખ તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસ પંજાબના અમૃતસર જલિયાવાલા બાગ મોતીલાલ નહેરુ સિડની રોલેટ જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નેહરુ જમનાલાલ બજાજ રવીન્દ્રનાથ ટાગોર પણ આપી દીધા હતા નાઇટહુડ ને ખિતાબ પાસે આપી દીધા હતા એની બેસન એ પણ ભાવનગર ભાવનગરમાં બધા આવ્યા હતા દરબાર ગોપાળદાસ શું કે છે દરબાર ગોપાલદાસ તો કે દરબાર ગોપાળાસનો જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં થયો એટલે એવું પૂછે છે કે ગોપાળદાસની હવેલી ક્યાં આવી કે વસો ખાતે દરબાર ગોપાળદાસને તેના નાના અબ્બાય અંબાઈદાસ પાસેથી વાસોની ગાદી મળેલી નાના તરફથી વારસામાં મળેલી તેઓએ પોતાની તમામ સંપત્તિ ગાંધીજીને સોંપી અને ભારતને સ્વતંત્ર ચળવળ માટે વસોની ગાદીનો ત્યાગ કર્યો દરબાર ગોપાળદાસની હવેલી વસોમાં આવેલી છે તે કાષ્ટ કલાનો ઉત્તમ નમૂનો છે ત્રણેક પ્રશ્ન આમાંથી પૂછાય કલાનો ઉત્તમ નમૂનો તો કે દરબાર ગોપાલદાસની હવેલી કઈ જગ્યાએ આવેલી છે તો કે વસો ખાતે આવેલી છે કે પોતાની તમામ સંપત્તિ ગાંધીજીને સોંપી અને સ્વતંત્ર ચળવળમાં કોણ જોડાયેલા ઓકે તો કે

ગુજરાતમાં અસહકાર નું આંદોલન અસહકાર આંદોલન ક્યારે થયું તો અધિવેશનમાં અસહકાર અસહકારની લડત માટે ઠરાવ પસાર કર્યો અસહકારનો મતલબ શું ખબર છે કે આ જલિયાવાલા બાગ હત્યાકંડ થયો ને એટલે નક્કી કર્યું કે હવે આપણે અંગ્રેજોને કોઈ પણ રીતે સહકાર આપવો નથી કોઈ પણ રીતે સહકાર આપવાનો નથી એનો મતલબ શું કે એની નોકરી કરો નોકરી બંધ કરી દો ઓકે એના બનાવેલા કપડાં પહેરો કપડાં પહેરવાનું બંધ કરી કોકે કીધું બાપુ એમને પહેરવા પહેરવાના પડે જાતે બનાવીને એમ ખબર પડે પછી એમને શાળામાં ભણવા જાવ છો તો ભણવાનું બંધ કરી દો ભણવા જાવ છો તો બધું બંધ કરી દો એ કીધું બાપુ બધું બંધ કરશું કરશું તો કે આપણું પોતાનું બધું તો કે આપણું તો છે નહીં એટલે એ દરમિયાન પછી બાપુ કીધું તો બનાવો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ અઢાર દસ ઓગણીસો વીસ ઓગણીસો એકવીસના અમદાવાદમાં યોજેલા કોંગ્રેસના છત્રીસમાં અધિવેશનમાં અસહકાર આંદોલન ચાલુ રાખવાનું અને કર ન ભરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો આંદોલન વખતે ગાંધીજીએ કેસરે હિન્દનો ત્યાગ કર્યો અને ચંદ્રકો પાછા આપી દીધા ઓલા બાપુ ઓગણીસો પંદર માં બધા અંગ્રેજ આપ્યું હતું ને કેસર એ હિન્દ બાપુ આપી દીધું પાછું હું કે ગાંધીજી બરાબર છું આપણે સાવધ થવું નથી ઓકે મતલબ કે તિરસ્કાર કર્યો અંગ્રેજોએ આપી દીધી જે ઉપાધિઓ હતી ઓકે એ બધી પાછી આપી દીધી ઓગણીસો વીસ થી બાવીસ અસહકાર આંદોલન બહેનો પણ આવી રીતના અસહકાર આંદોલનમાં જોડાયેલા બાપુને સજા પણ થયેલી અસહકાર આંદોલનના અંતર્ગત ખાદી ઉદ્યોગને આગળ ધપાવો દારૂબંધી વિદેશી શિક્ષણ તેમજ વસ્ત્રોનો બહિષ્કાર કરવો વગેરે જેવી બાબતોની અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી

પંદર એક લાખ રૂપિયા તો એવું કહેવાય કે ગુજરાતમાંથી ભેગા થયેલા ટોટલ એક કરોડ રૂપિયા તિલક સ્વરાજના ફાળામાં ભેગા થયા બધી વસ્તુ બનાવવા અધિવેશનમાં ગાંધીજીએ ઓછા પહેરવાનો નિર્ણય કર્યો જે આજીવન પાડ્યો પછી બાપુએ એવું કીધું કે હું માથે પાઘડી પહેરું છું તો એ મારી એક પાઘડીમાં બીજા ચાર ગરીબ માણસોના કપડાં કપડા થઈ જાય પછી બાપુએ પાઘડી ઉતારી ધોત્ય ઉરવાનું બાપુએ ચાલુ કર્યું વિજયવાડા અધિવેશનમાં ગાંધીજીએ ઓછા વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો જે પછી આજીવન એમને પાડી બતાવ્યો રેન્ટ આવ્યો રેંટિયો ચક્રો ચાલુ થયો ધાંધી જે ભરૂચના વતની ગંગાબેન મજમુદાર ગંગાબેન મજબુદાર ને રેંટીયો શોધવાનું કહેલું જે રેંટિયો ગંગાબેન ને મહેસાણા જિલ્લાના વિજાપુર થી મળ્યો અને ખાદીની શરૂઆત થઈ બાપુને કોણે રેંટિયો ગોતી આપેલો તો કે ગંગાબેન મજમુદારે ક્યાં આગળ તો કે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે હતી અમદાવાદ ખાદી મંદિરના કોણ તો કે શારદાબેન મહેતા અમદાવાદ ખાદી મંદિરના સ્થાપક શારદાબેન મહેતા પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ તારીખ યાદ રાખીશું પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક ચોરી ચોરા ગામે પોલીસે સરઘસ પર ગોળીબાર કર્યો પોલીસે કોના ઉપર ગોળીબાર કર્યો સરઘસ ઉપર ઓકે કે કારતુસો ખૂટી જતા પોલીસના જે જવાનો છે એ થાણામાં પૂરી ગયા ઉશ્કેરાયેલા લોકો થાણું હળગાવી નાખ્યું જેમાં બાવીસ પોલીસના જવાનો મરણ પામ્યા ઓકે એટલે ગાંધીજી આવું બોલ્યા કે ગાંધીજીએ અસહકારની લડત પાછી ખેંચી અહિંસાનું મૂલ્ય નહી સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી અને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે આની પેલા કાળો કાયદો આવ્યો હતો કે ગાંધીજીના મતે કોને કાળો કાયદો કહેવાય તો કે રાલેટ એક્ટ હવે બીજો શબ્દ આવ્યો કે ગાંધીજીના મતે હિમાલય જેવડી ભૂલ કોની ઓકે તો કે અસહકાર આંદોલન એ ગાંધીજીના મતે હિમાલય જેવડી ભૂલ છે ચોરા ચોરી ઘટના ક્યારે ઘટેલી તો કે ભાઈ પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો ને બાવીસ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચોરા ચોરી ખાતે પોલીસના ઓકે જવાનોએ સરઘર્ષ પર ગોળીબાર કર્યો અને જે જવાનો હતા બાવીસ એમને સંઘર્ષના લોકોએ હળગાવી દીધા એટલે બાપુએ આંદોલન પાછું ખેંચી લીધું શું કીધું તો કે હિમાલય જેવડી ભૂલ કોને અસહકાર આંદોલનને શારદાબેન મહેતા કે ખાદી ગ્રામના સ્થાપક ચોરી ચોરા ખાતે જે ઘટના ઘટી અસહકાર ચડવાના કારણે અંગ્રેજ સરકારે દસ માર્ચ ઓગણીસો બાવીસ ના રોજ ગાંધીજીની ધરપકડ કરી લીધી એરવલા જેલમાં પૂર્યા અને ગાંધીજીનો પ્રથમ જેલવાસ થયો

ન્યાયાધીશ બ્રુમફિલ્ડે ગાંધીજીને છ વર્ષની સજા કરી ન્યાયાધીશનું નામ શું છે કે બ્રુમફિલ્ડ આવું તમને જોવા મળશે ગાંધીનગર દાંડી કુટીર ને એટલે બધું બનાવ્યું છે જોરદાર પછી મજા લેહો નકરી કે જવાબે દેહો બે ચાર હાચા જેસો ચલો પૂછી લો ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલો છે સરસ મજાનો પ્રશ્ન છે ડીપ વાળો ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ મજા આવે એવો પ્રશ્ન છે ગાંધીજી નું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન જણાવો રાષ્ટ્રીય આંદોલન કીધું છે સરસ પ્રશ્ન છે અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ કયું વાક્ય કીધું હતું અસહકાર આંદોલન દરમિયાન બાપુ શું બોલેલા જો પેલું ખેડા સત્યાગ્રહ દરમિયાન શંકરલાલ પરીખ દ્વારા લખાયેલું ઓકે ખેડા સત્યાગ્રહ નો ઇતિહાસ ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ ગુજરાત શબ્દ વાપરો ખેડા સત્યાગ્રહ ગાંધીજી પ્રથમ રાષ્ટ્રીય રોલેટ એક્ટ રોલેટ એક્ટ વિરોધી જે આંદોલન હતું ને એ પ્રથમ રાષ્ટ્રીય હતું રોલેટ એક્ટ દરમિયાન રાષ્ટ્રીય અપમાન દિવસ ક્યારે મનાવ્યો છઠ્ઠી એપ્રિલ કઈ તારીખ છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ઓગણીસ અસહકાર આંદોલન વખતે ગાંધીજી કયું વાક્ય કીધું હતું કીધું હિમાલય જેવડી બોલ કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહ રૂપી શસ્ત્ર મૂકી અને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે રેડી ક્લિયર ધીમે ધીમે આગળ આપણે આગળ વધતા જઈએ છીએ ઓકે ઘણું બધું કન્ટેન્ટ લેતા કોશિશ કરીએ છીએ જે જે કન્ટેન્ટ તમને બહુ યોગ્ય લાગે ત્યાં તમે સ્ટાર મારતા જજો અંદર નોટમાં લખતા જજો ઓકે અને એવું સંક્ષિપ્તમાં તૈયાર કરજો કે જેથી તમે આમ પાંચ મિનિટ વહેોન તો આખું પતી જવું જોઈએ ક્લિયર બાકી તમને જે હાર્ડ કોપી આપી છે એમાં તો બધું લખેલું જ છે મસ્ત તમે સટાસટ પતાવી દેશો મિશન ક્લાસ થ્રીમાં ઇતિહાસ આપ્યું છે એ બહુ સરસ અને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કોન્સ્ટેબલ માટે તો એ ફાઇનલ જ છે એમ કે એની બારું ન જવાય પણ છતાં ડીપમાં જવું હોય તો છૂટ કેમ તો કે એવું પેપર બહુ અઘરું નીકળશે એ એના બાપા સચિવ હોય ને એટલે એ બધાને ખબર હોય ને આપણે એવું કહીએ છે ને લાગવગવાળું ખેલ પડે છે દર વખતે લે આવી જાતું થાય છે પેપર અઘરી નીકળશે અઘરી નીકળશે પછી આ આવું જ આવે છે હા સચિવાલય બિન સચિવાલયને થોડુંક ટફ થાય કેમ તો કે એને પચીસ પ્રશ્ન ઇતિહાસના આવે ઇતિહાસ કલા અને સંસ્કૃતિ એના પચીસ પ્રશ્ન આવે તો ત્રણ ચાર પ્રશ્ન એવા નીકળે કે જે મહેનત માગી લે ખરે પડે પણ એ ત્યારે કરાય કે જ્યારે આપણું બેઝિક થઈ ગયું હોય ત્યારે બાકી ખાલી ઇતિહાસ પ્રાચીન મધ્યકાલીન આધુનિક ત્રણસો ત્રણસો પાના થાય ટોટલ હજાર પેજ થાય તોય પછી એવી ગેરંટી તો નહીં કે હવે પ્રશ્ન પૂછે આવડશે ચિંતા કર્યા વગર આમાં લે તમે વિચાર તો કરો આમાં જ્યાંથી પ્રશ્ન કાઢવો હોય તે નીકળે ગાંધીજી જે બકરીને દોરડીથી બાંધતા એ દોરડી ક્યાં છે આવા મૂકીને દોરડી હળગાઈ માર એવા બકરીઓના પ્રશ્નો ક્યાં સુધી યાદ રાખીશું લે ગાંધીજી નાનપણમાં ભૂતથી બીતા હતા રંભા નામની દાસીએ તો કે એને શું કર્યું તો કે ભૂતથી બીડા ઓલું રામ નામનું જ મંત્ર આપ્યું હવે આવું લે રોજનું તો પછી એવું ગાંધીજીનું જીવન જોવા જઈએ તો આપણી હાથ પેઢીના નામ ભૂલી જાય આપણે કે કોણ હતું મારા દાદા આપણે એટલે પરીક્ષા લક્ષી તૈયારી કરવાની પછી આ રંભા બંભા બધું યાદ રાખશે તો તમારે તો સોતરા પડી જાય ભાઈ આપણે છોકરા માં ગોંડા ઘોડા ઓકે ગાંધીજી વિશે કે છસો પ્રશ્ન અલ્યા એ શરમ કરી લે ગાંધીજીના છસો પ્રશ્નો પરીક્ષામાં ન હોય એકાદો પ્રશ્ન હોય તને આવડતો એમાંથી જ હોય મૂર્ખાઓ ન બનવાનું જીપીએસસીની તૈયારી કરતા હોય તો વાત અલગ છે ને ગાંધી આખું પૂછી એના પંદર પ્રશ્નો નીકળેલા આપણે તો ટોટલ ઇતિહાસના પ્રશ્ન માન છ હોય બરાબર તો ગાંધીજીની સ પ્રમાણે જ આપણે સહન કરવાના રેડી બાકી મારે કેમ વિરોધ છે આમાં કોઈની હારે હું તો ન ખેંચી લઉં રેડી શીખ શકશું ભાઈ અને મારે આવું કે વિરોધ વિરોધ કોઈ જોડે રખાય નહીં જેની જે કામ કર્યા છે એને મુબારક આપણે તો ખાલી એટલું યાદ રાખવાનો પ્રશ્ન ક્યાંથી નીકળે છે પણ મારો ધર્મ એ છે હા બાકી અહીંથી હેઠળ ઉતરી જાઓ પછી રાણો રાણા રીતે પછી મારી તો મૌલિકતા છે ને કોને હું કહેવું કોને ન કેવું સ્ટેજ ઉપર આવું ત્યારે મારી મૌલિકતા હું બહાર મૂકીને આવું છું બહાર નો આવી જાઉં રેડી તો રિવિઝન કરતા રહેજો ધીમે ધીમે સેટ થતા જશો અને બાકી બધી જ લિંક સેટ કરી જ દેવી પડેલા કે છઠ્ઠી એપ્રિલે શોક દિવસ જાહેર કર્યો રાષ્ટ્રીય ઓકે પછી સાત મૂકીને આઠમી તારીખે બાપુનું ઉપાડ લીધા હરિયાણાના પલ્લો ગામથી ધીમે ધીમે સેટ થઈ જાય એકવાર બે વાર ત્રણ વાર ચોથી વાર ઓકે નવરાશીએ તો રિવિઝન કરતું રહેવું પડે ના હોય તો ટાઈમ કાઢવો પડે આપણે ચલો હજી સત્યાગ્રહ બાકી છે આપણે ક્યાં સુધી પૂછ્યા છીએ તો સત્તરમાં ખેડા સત્યાગ્રહ કર્યું અઢારમાં મજૂર એટલે કે ધર્મયુદ્ધ કર્યું ઓગણીસમાં રોલેટ એક્ટ આવ્યો વીસ થી બાવીસ અસહકાર આંદોલન આવ્યું હવે ત્યાંથી આગળ જઈએ હજી બોરસદ ને બારડોલી બધા બાકી છે હલો હાલો આગળના વિડીયો ચલો તો અસહકાર આંદોલન દરમિયાન આપણે માની જાણીએ છીએ એ પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી શું કહે છે તો કે ગાંધીજીએ વિદેશી મિત્રો આમ ધ્યાન રાખજો ખાસ ગુજરાત આપણે આવી રીતે લખીએ છીએ પણ ગુજરાત વિદ્યાપીઠ છે એમાં ગુજરાત જે આવી રીતે લખેલું હોય છે એટલે જોડણીમાં જયારે ધ્યાન રાખજો ખોટી નથી પણ ગુજરાત એ રીતે લખાય છે અને પરીક્ષામાં પૂછાય છે કે ગુજરાત વિદ્યાપીઠ કેવી રીતે લખાય છે પછી ઓગણીસો ઓગણચાલીસ માં ગાંધીજીએ સાત જોડણી કોષ નિર્માણ કરાવ્યું અને એવું કહેવાય છે કે હવે કોઈને સ્વતંત્ર જોડણી કરવાનો હક નથી એવું બાપુએ કીધેલું પણ એની પેલા મોજ હતી એ વખતે ગુજરાત આમ લખાયેલું ગયેલું છે ઓગણીસો વીસ માં એટલે ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે ધ્યાન નેખજો એમાં ગુ કેવો આવે છે તો કે મોટો આવે છે પછી ગુજરાત વિદ્યાપીઠ છે એ ગુજરાત વિદ્યાપીઠ ડાયાભાઈ મહેતાના મકાનમાં શરૂ થઈ હતી જેમાં પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી હતા આ ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોના મકાનમાં થયેલી કુલપતિ કુલપતિ કોણ હતા તો કે મોહનદાસ કરમચંદ ગાંધી અઢારમી દસ ઓગણીસો વીસ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ કોના મકાનમાં તો કે ડાયાભાઈ મહેતાના મકાનમાં પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા તો મોહનદાસ ગાંધી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા ચાન્સેલર તો કે સુશીલા નાયર પ્રથમ મહિલા પૂછે તો સુશીલા નાયર ગુજરાત વિદ્યાપીઠ નવજીવનમાં એ દિવસે પ્રગટ થયેલું લખ્યું છે કુલપતિ ગાંધીજીના હાથે પ્રતિષ્ઠા વિધિ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ વર્ગની દીક્ષા આચાર્ય આપ્યા છે વક્તા આપ્યા છે ગુજરાતી બધા પ્રોફેસરો નામ આપ્યા છે રેડી અઢાર દસ ઓગણીસો વીસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ પ્રથમ કુલપતિ કોણ બન્યા તો કે ગાંધીજી બન્યા હતા ગુજરાત વિદ્યાપીઠ ડાયાભાઈ મહેતાના મકાનમાં શરૂ થઈ ડાયાભાઈ મહેતાના મકાનમાં શરૂ થઈ અને સુશીલા નાયર પ્રથમ મહિલા કુલપતિ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રીઓ તો પ્રથમ હતા ગાંધીજી ઓગણીસો અડતાલીસ સુધી રહેલા બીજા તો કે સરદાર વલ્લભભાઈ પટેલ ત્રીજા તો કે રાજેન્દ્ર પ્રસાદ ચોથા તો કે મોરારજીભાઈ દેસાઈ પ્રથમ મહિલા સુશીલાબેન નાયર તમે જોઈ લો કે ગુજરાતની ગુજરાતી વિદ્યાપીઠના આ બધાય મહાન મહાન ધુરંધરો છે ને એક પછી એક ચડિયાતા ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર રાજેન્દ્રપ્રсад, મોરારજી દેસાઈ, સુશીલાબેન નાયર એ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠમાં પંડિત સુખલાલજી, રાવી પાઠક કાકા સાહેબ કાલલકર, આચાર્ય કૃપરાણી જેવા મહાનુભાવોએ અધ્યાપન કાર્ય કર્યું છે. અધ્યયન એટલે ભણવું, અધ્યાપન એટલે ભણાવવું. અધ્યયન, અધ્યાપન. ઓકે તો આ બધાય વ્યક્તિઓ ગુજરાત વિદ્યાપીઠમાં પોતાનું કામગીરી કાર્યકાળ બજાવી ચૂક્યા છે. પંડિત શુકલાલજી રાવી પાઠક છે કાકા સાહેબ કાલેલકર છે આચાર્ય કૃપલાલ કૃપલાણી છે કે બધાય સાહિત્યકારમાં પણ આપણે ભણીસુર રાવી પાઠક કાકા સાહેબ કાલેલકર છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સા વિદ્યા યા વિમુક્તિ સૂત્ર છે સા વિદ્યા યા વિમુક્તિ દાંડિયાત્રા સમયે માર્ગમાં આવતા ગામની માહિતી અગાઉથી મેળવી ગાંધીજીને આપવા માટે ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની એક ટુકડી નિમાઈ હતી જેને અરુણા ટુકડી નામ આપવામાં આવેલ જ્યારે દાંડિયાત્રા થઈ એ વખતે માર્ગમાં આવતા ગામની માહિતી અગાઉથી ગાંધીજીને આપવા માટે કઈ ટુકડી તો કે અરુણા ટુકડી નામ આપવામાં આવેલું જે ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી હતી હે કામ આવ્યું પછી શું કહે છે તો કે ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય શું છે તો કે સા વિદ્યા યા વિમુક્તિ શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ દિલ્હીમાં જામિયા મિલિયા બિહાર વિદ્યાપીઠ વગેરે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલી અસહકારનું આંદોલન થયેલું અંગ્રેજોની શાળા છોડી અને ભારતીય પરંપરા પ્રમાણે શરૂ કરવાનું નક્કી થયેલું પછી છે બોર્સ સત્યાગ્રહ હેડિયાવેરો અથવા તો એને આપણે વ્યક્તિગત કર પણ કહી શકીએ શું કહે છે તો કે આ સત્યાગ્રહ બોરસદનો સત્યાગ્રહ અથવા તો હેડિયાવેરો તરીકે પણ ઓળખવામાં આવે છે બોરસદ તાલુકામાં બાબરદેવ નામના બહારવટિયાનો ખૂબ ત્રાસ હતો કયા બહારવટિયા તો કે બાબરદેવ બોરસદના લોકોને બહાર વટિયાના ત્રાસથી રક્ષણ આપવા માટે વધારાની પોલીસ વ્યવસ્થા અને પોલીસ ખર્ચની જવાબદારી પેટે માથા દીઠ બે પોઈન્ટ પચાસ અથવા તો બે રૂપિયા સાત આના બે રૂપિયા અને સાત આનાનો વધારાનો ખર્ચ બોરસદની પ્રજા ઉપર નાખવામાં આવેલો કર ના ભરનાર ન ભરતા સરકારે દંડ અને જપ્તીની સજાઓ પણ શરૂ કરેલી આ વધારાના કરના વિરોધમાં ગુજરાતમાં પ્રાંતિક સમિતિ વેરો ન ભરવા સલાહ આપી અને સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું ના પાડી કે ભાઈ ભરવાની જરૂર નથી કે વિરોધ કરીએ સત્યાગ્રહ કરીએ વધારાના પોલીસ ખર્ચમાંથી બોરસદના લોકોને મુક્ત કરવા માટે વલ્લભભા પટેલના નેતૃત્વ હેઠળ અને ગોપાળદાસની અધ્યક્ષતામાં સંગ્રામ સમિતિની રચના થઈ તો કે પ્રશ્ન પૂછાય સંગ્રામ સમિતિની રચના કોની અધ્યક્ષતા નીચે થયેલી તો કે ગોપાળદાસની ગોપાળદાસની અધ્યક્ષતા નીચે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી આ સંગ્રામ સમિતિએ બોરસદના લોકોને વધારાના પોલીસ કર્મમાંથી મુક્ત કરાવ્યા હતા એટલે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે બોરસદ સત્યાગ્રહના આગેવાન કોણ બનેલા તો કે ગોપાળદાસ કે વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગોપાલદાસની અધ્યક્ષતામાં સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી અને આ સંગ્રામ સમિતિ બોરસદના લોકોને વધારાના ખર્ચામાંથી મુક્ત કરાવ્યા વલ્લભભાઈ પટેલે પોતાના લેખોમાં સરકાર ઉપર ગંભીર આક્ષેપોવાળા લેખ છાપી અને જે લેસલી વિલ્સન છે એ લેસલી વિલ્સનને અમદાવાદ મોકલ્યા હતા લેસલી વિલ્સનને માણસ મોકલ્યા તપાસ કરાવડાવી અંગ્રેજ ગવર્નર લેસલી ઓકે લેસી વિલ્સને અમલદારને મોકલી અને તપાસ કરાવી અને સાચી પરિસ્થિતિની જાણ થતાં વસૂલાયેલ દંડની રકમ પરત કરી કે આ યાદ રાખજો લેસી નામ છે લેસી વિલ્સન લેસી વિલ્સન એને અમદાવાદ મોકલ્યા અંગ્રેજ ગવર્નર લેસી વિલ્સને અમદાવાદ મોકલી અને તપાસ કરાવી અને સાચી પરિસ્થિતિની જાણ થતાં વસુલાય ધનની રકમ કંઈક નવસો રૂપિયા ભેગા કરેલા એ પાછા મોકલી દીધા મહાદેવભાઈ દેસાઈ આ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખે છે એટલે કદાચ આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે આવો પ્રશ્ન જેમ ધર્મયુદ્ધ કેમ કીધું આપણે મજૂર મહાજન આપેલું થયું ને અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ એને ધર્મયુદ્ધ નામ આપ્યું તો એવી જ રીતે અહીંયા આપણે નામ આપીશું હેડિયાવેરો વ્યક્તિગત કર અથવા બોરસદનો સત્યાગ્રહ અથવા તો એને શું કહેશું તો કે ભાઈ મહાદેવભાઈ દેસાઈ આ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખાવે છે કેવો સત્યાગ્રહ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ કોણ હતા તો કે દેસી વિલ્સન બોરસદનો સત્યાગ્રહ વલ્લભભાઈ પટેલને આપ જોઈ શકો છો અલગ અલગ અવતારમાં મૂછાળા મર્દ તરીકે તમે જોઈ શકો છો સિંહ નાગપુર ઝંડા સત્યાગ્રહ સિમ્પલ કદાચ પ્રશ્ન જોડે જાય તો નાગપુર ઝંડા સત્યાગ્રહ ઈસવીસ નો ઓગણીસો ત્રેવીસમાં માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો જોડે જોડે લઈ લઈએ છે કે વલ્લભભાઈ પટેલે આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલી ઓકે શું કે છે આ સત્યાગ્રહમાં તો કે આ સત્યાગ્રહમાં સત્યાગ્રહીઓએ લડત આપી અને ઝંડો ફરકાવવાની અને ઝંડા સાથે સરઘસ કાઢવાની પરવાનગી મેળવી હતી ખાલી નાગપુરનો સત્યાગ્રહ તો તો કોણ વલ્લભભાઈ પટેલ એના પછી આગળ એટલે આવે બારડોલી સત્યાગ્રહ બારડોલી ઓગણીસો અઠ્યાવીસ માં વલ્લભભાઈ પટેલને સરદારનું ઉપનામ ક્યાં સત્યાગ્રહથી મળ્યું તો કે બારડોલી સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં માં અંગ્રેજ સરકારે ખેડૂતોને ત્રીસ ટકા કદાચ ત્રીસ ટકા ઓપ્શનમાં ના આપવું હોય તો બાવીસ ટકાનો વધારો કરવાનો વેરો નાખ્યો હતો વલ્લભભાઈ પટેલે બાવીસ ટકાની છૂટ આપેલી તો કે કંઈક છ પોઈન્ટ પચીસ ટકા જેટલું હતું કેટલું છ પોઈન્ટ પચીસ ટકા જેટલું એટલે કદાચ આ તો પ્રશ્ન પૂછાય કે કેટલા ટકાનો વધારો કરેલો તો આપણે ત્રીસ ટકા યાદ રાખીશું ત્રીસ ના આપ્યા હોય તો બાવીસ ટકા ધ્યાનમાં રાખીશું કે લગભગ એવો પ્રશ્ન ટકાનો નથી પૂછતા કુંવરજીભાઈ પટેલની મદદથી વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી કુંવરજીભાઈ પટેલ એ પણ જોડે યાદ રાખીશું નામ કે બારડોલી સત્યાગ્રહ સાથે બીજું કયું નામ સંકળાયેલું છે તો કે કુંવરજી પટેલ ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને બારડોલીની આગેવાની સોંપી નવજીવન અને યંગ ઇન્ડિયાના ના કરની લડતના સમાચારો પ્રગટ થયા એટલે બારડોલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે ના કરની લડત તરીકે પણ ઓળખવામાં આવે છે બારડોલી બીજા કયા નામે ઓળખાય ના કરની લડત તરીકે ઓળખાય છે આ સત્યાગ્રહ દરમિયાન ઓગણીસ તલાટીઓ રાજીનામા આપી દીધેલા તલાટીએ રાજીનામા આપી દીધેલા અત્યારે આપણે તૈયારી કરીએ છીએ ચાલો એ વખતની વાત છે સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં એવું કહેવાય કે ઓગણીસો અઠ્યાવીસમાં અંગ્રેજ સરકારે ખેડૂતો પર ત્રીસ ટકાનો વધારો કર્યો ત્રીસ ટકા ઓપ્શનમાં ના હોય તો બાવીસ ટકા યાદ રાખીશું ઓકે કુંવરજીભાઈ પટેલની મદદથી વલ્લભભાઈ આગેવાની લેવાનું નક્કી કર્યું ઓકે સંમતિ ગાંધીજી આપી ગાંધીજી વલ્લભભાઈ પટેલને બારડોલીની આગેવાની સોંપી યંગ ઇન્ડિયા અને નવજીવનમાં ના કરની લડત વિશેના લેખ પ્રગટ થયા ઓગણીસ તલાટીઓએ રાજીનામા આપ્યા બારડોલી સત્યાગ્રહ વલ્લભભાઈ પટેલે બધા ખેડૂતોને ભેગા કર્યા વલ્લભભાઈ પટેલે ગવર્નર હેનરી લોરેન્સને પત્ર લખીને ફરીથી તપાસ કરવાની માંગણી કરી પરંતુ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં બારડોલી સત્યાગ્રહ દરમિયાન જુગતરામ દવે આપે વેડસી આશ્રમ નામ સાંભળેલું હશે જુગતરામ દવેનું વેડશી આશ્રમ ઓકે એ રોજની પાંચ હજાર સત્યાગ્રહની પત્રિકાનું વિતરણ કરતા હતા ડેલી કેટલી પાંચ હજાર બારડોલીની લડત તો પ્રજાકીય પાઠશાળા છે અને શબ્દા તેના આચાર્ય છે આહા હા

કનૈયાલાલ મુનશીએ કાનૂની મદદ કરેલી કનૈયાલાલ માણેકલાલ મુનશી ઓકે એમને કાનૂની મદદ કરેલી તો દવે રોજ પત્રિકાઓ વેચી આવતા હતા રવિશંકર મહારાજ હતા કે લડત એ પ્રજાકીય છે જેના આચાર્ય કોણ છે તો સરદાર એના આચાર્ય છે ઓકે આ ઉપરાંત શું થયું તો કે કનૈયાલાલ મુનશીએ કાયદાકીય મદદ પણ કરેલી હેનરી લોરેન્સ પણ યાદ રાખવા પત્ર લેખો પણ જવાબ દીધો નહીં રવિશંકર મહારાજ અને જુગતરામ દવે વેડછી આશ્રમ જમીન મહેસૂલ વધારાના વિરોધમાં લેન્ડ લીગ સ્થાપના થઈ સ્થાપના થઈ છે ને તો કે લેન્ડ લીગ ની જેનાથી લોકોમાં જાગૃતિ ફેલાઈ લડતનો વિજય થતા 12મી ઓગસ્ટ 1928 રોજ બારડોલીમાં કઈ તારીખ 12મી ઓગસ્ટ 1928 ના રોજ બારડોલીમાં ગાંધીજી તથા સરદાર પટેલે જાહેર સભા યોજી સમગ્ર ગુજરાતમાં વિજય ઉત્સવ મનાવવામાં આવેલો વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહનો સુખદ અંત આવ્યો હોવાથી ગાંધીજીના કહેવાથી બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું કોણે તો કે બારડોલીની બહેનોએ વલ્લભભાઈને સૌ પ્રથમ વખત સરદાર બારડોલીના બારડોલીની ભીખી બેને કહ્યા હતા બારડોલીના બહેન છે તો ભીખી બેન વ્યક્તિ પૂછે તો કે મહિલામાં બાકી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલના સરદાર કહીને નવાજેલા તો પરીક્ષામાં પ્રશ્ન એવું પૂછાય કે વલ્લભભાઈ પટેલ ને સરદારનું ઉપનામ ક્યારે મળ્યું તો ઓગણીસો અઠ્યાવીસ બારડોલી સત્યાગ્રહની સફળતા પછી કોને આપ્યું બારડોલીની બહેનોએ ખરાબ પડે

રાજકોટ જિલ્લાના ખાખરેજી ગામમાં થયો હતો કે માળિયાના રાજા છે એવું કે પ્રજા ઉપર ત્રાસ ગુજારતા અને એના લીધે આગેવાની લીધી અને સત્યાગ્રહ થયેલો ખાખરેજી કાઠિયાવાડનું બારડોલી કહેવાય છે એટલે એવું કદાચ પ્રશ્ન પૂછે છે કે બીજાના કાઠિયાવાડના બારડોલી તરીકે કોણ ઓળખાય ખાખરેજી કોણ ઓળખાય ખાખરેજી અહીંયા અંગ્રેજો વધારે ટેક્સ લેતા હતા ત્યાં રાજા ત્રાસ ગુજારતો હતો ઓકે એટલે એટલું યાદ રાખીશું ખાખરેજી સત્યાગ્રહ ઓગણીસો ને અમદાવાદ ઓકે શું કરે ઓગણીસો ઓગણત્રીસમાં સત્યાગ્રહમાં મગનલાલ પ્રેમચંદની આગેવાનીમાં થયો હતો કઈ જગ્યાએ તો કે રાજકોટ જિલ્લાના ખાખરેજી ગામમાં ખાખરેજીને શું કહેવાય તો કે કાઠિયાવાડનું બારડોલી કહેવામાં આવે છે કાઠિયાવાડનું બારડોલી તો કે ખાખરેજી રાજકોટ જિલ્લામાં ઓકે રાજા છે માળિયાનો ઇતરાસ ગુજારતો હતો એના લીધે પ્રેમચંદે આગેવાની લીધી મગનલાલ પ્રેમચંદની આગેવાનીમાં સત્યાગ્રહ સફળ થાય છે ગુજરાતમાં સાયમન કમિશનનો વિરોધ સાયમન કમિશન

તમામ વિદ્યાર્થીઓ નાપાસ કર્યા ઓગણચાલીસ દિવસ પતી ગયા પરીક્ષા પતી ગયા પછી છોકરા પાસે આવ્યા અમારી પરીક્ષા પણ બાકી છે પૂરું પરીક્ષાનું આયોજન કરો કે ન થાય તો સત્યાગ્રહ પાસો કરીએ તો ગોઠવીએ શાંતિ રાખો ઓકે જે કારણથી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણતીસ ના રોજ અખિલ ભારત ગુજરાત કોલેજ દિન તરીકે પણ ઉજવવામાં આવેલો એ કદાચ આવો આચાર્ય પ્રશ્ન પૂછાય તો આચાર્ય એ વખતે કોણ હતા તો કે ગુજરાત વિદ્યાર્થીઓ ઓકે ગુજરાતમાં આચાર્ય સિરાજ તથા વિદ્યાર્થીઓની નાપાસ કર્યા હતા કેટલા દિવસની હડતાલ પાડી હતી ઓગણચાલીસ દિવસની કેટલા દિવસની ઓગણ દિવસની સાયમન કમિશન મેં કીધું છે ને જો આવ્યું સાયમન ગો બેક સાયમન ગો બેક ના પાટી હાલીને ભૂગી ગયા તા સાયમન પાછો જા જો આ લાકડીઓ મારે હે ને એમાં લાકડી કોને લાગી હતી તો કે લાલા લજપતરાય ને કોને લાગી હતી લાલા લજપતરાય ને કોને મારી હતી સોન્ડરસન નામના અંગ્રેજ અધિકારી એમનું અવસાન થયેલું આથી કોંગ્રેસે વધુ આક્રમક બની અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરમાં રાવી નદીના કિનારે ઓગણીસો ને ઓગણત્રીસમાં યોજાયેલી કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગ કરી પૂર્ણ સ્વરાજની માંગ ક્યારે કરી ઓગણીસો ઓગણત્રીસ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં જવાહરલાલ નહેરુ યુવા અવસ્થામાં હતા ઓકે અને એવું કહેવાય છે કે લાવી નદીના કિનારે નક્કી કર્યું કે ઓગણીસો ઓગણત્રીસમાં હવે આપણે પૂર્ણ સ્વરાજ જોઈએ છે અને એ ઉપલબ્ધિમાં એવું કહેવાય કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ પણ ઉજવવામાં આવે છે બરાબર હવે અહીંથી બંધારણ પાછું ચાલુ થઈ જાય એટલે આપણે ડાયવર્ટ કરી લઈએ બંધારણ આવશે ત્યાર પાછું યાદ કરાવીશ પૂર્ણ સ્વરાજ જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરમાં રાવી નદીના કિનારે ઓગણીસો ઓગણત્રીસમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી ઓગણીસો ઓગણત્રીસના કોંગ્રેસના લાહોર અધિવેશનમાં સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લીધા પછી તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપવામાં આવ્યું તો કે શું શરૂ કરવામાં આવ્યું સવિનય કાનૂન ભંગ

દાંડ યાત્રા શેનો ભાગ છે તો કે યાદ રાખીશું અસહકાર આંદોલન એ સવિનય કાનૂન ભંગ પછી જોઈએ દાંડ યાત્રા ખૂબ મોટું છે ને કાલે જોઈએ પેલા ક્વિક ટેસ્ટ તમે જે ભણ્યા છો એના બેઝ ઉપર ફટાફટ પાંચ પ્રશ્નો પૂછી નાખું છું કે બારડોલી સત્યાગ્રહ વખતે કાનૂની સલાહ કોણે આપી હતી એક સરસ મજાના સાહિત્યકાર છે બોરસદ સત્યાગ્રહમાં અન્ય નામ જણાવો બોરસદમાં અન્ય વલ્લભભાઈ પટેલ સાથે કોણ જોડાયેલું હતું ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા ચાન્સેલર કોણ હતા સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાપીઠના પ્રથમ મહિલા ચાન્સેલર પૂછે છે પછી જે સાયમન કમિશન ભારત ક્યારે આવ્યું હતું એ પણ મજા આવે એવો પ્રશ્ન છે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરમાં આવી નદી કિનારે ઓગણીસો ઓગણતીસમાં યોજાયેલી કોંગ્રેસના અધિવેશનમાં ખાલી જગ્યાની માંગ કરવામાં આવી હતી તો જો બારડોલી સત્યાગ્રહ વખતે કાનૂનની સલાહ કોણે આપી હતી કણૈયાલાલ માણેકલાલ મુનશીએ બોરસદ સત્યાગ્રહમાં અન્ય નામ કોણ હતું ગોપાલદાસ કોણ હતા અરે બોરસદ સત્યાગ્રહના અન્ય નામ કોણ છે બોરસદ સત્યાગ્રહનામ હેડિયાવેરો વ્યક્તિગત કર વ્યક્તિગત કર અથવા તો હેડિયા ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા તો કે સુનીતાબેન નાયર સુશીલાબેન નાયર સાયમન કમિશન ભારત ક્યારે આવ્યું હતું તો કે ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસમાં ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસ અને જવાહરલાલ નહેરુના સમયમાં પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવેલી ઓગણીસો ઓગણત્રીસ લાહોરમાં રાવી નદીના કિનારે તો અહીંયા ધીમે ધીમે આપણે જો પ્રગતિ કરતા કરતા આવીએ છીએ ઓકે આને છે ને વર્ષ પ્રમાણે યાદ રાખવાનું કેવી રીતે યાદ રાખવાનું તો કે વર્ષ પ્રમાણે વર્ષ પ્રમાણે એટલે કેવી રીતે તો કે જો શરૂઆત કરવાની ઓગણીસો ને સત્તરથી ઓગણીસોને સત્તરમાં તો કે ખેડા સત્યાગ્રહ થયો એના પછી તો કે ઓગણીસોને અઢારમાં મેલમજૂર સત્યાગ્રહ થયો એના પછી તો કે ઓગણીસો ને વીસમાં ઓગણીસો વીસમાં શું થયું તો કે અસહકાર આંદોલન થયું ઓગણીસો ને બાવીસ સુધી આવેલું ઓગણીસો બાવીસમાં ચોરી ચોરા ઘટનાક્રમ થયો ઓકે એના પછી તો કે ઓગણીસો ને ત્રેવીસમાં બોરસદ સત્યાગ્રહ આવ્યું ઓકે એના પછી તો કે ઓગણીસો ને સત્યાવીસમાં સાયમન કમિશન આવ્યું એના પછી તો કે ઓગણીસો ને અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ આવ્યું હે આવી રીતના લાઈન સર એક 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 લેતું જવાનું ઓકે પછી ઓગણીસો ત્રેવીસમાં પેલું જંડા સત્યાગ્રહ આવ્યું થી એ જોડે લેવાનું હે ને બસ આવી રીતના ધીમે ધીમે એક એક આગળ વધતું જવાનું હવે ત્યાંથી આગળ જશું એટલે ઓગણીસો ત્રીસ આવશે ઓગણીસો ને ત્રીસમાં શું આવશે તો ઓગણીસો ત્રીસમાં આવશે દાંડી યાત્રા શું આવશે દાંડી યાત્રા આપણે આવતીકાલે જોઈશું બસ આમ જ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ અને મોજ કરતા રહ્યો ઓકે ઇતિહાસ એમ રમકડું થઈ જવું જોઈએ અને છેલ્લે તમારે ત્રણ જ પેજ કરવાના છે એટલે પ્રાચીન અને મધ્યકાલીનનું જે પેજ એક એક આપ્યું છે એ ફટાફટ રોજ એકવાર રિવિઝન કરતા રહેજો બીજું કે એ પેજ એકવાર જોઈ અને જાતે બનાવી અને તમારે ચિપકાઈ દેવાનું છે ગમે ત્યાં કે જેથી રોજ એકવાર એમાં નજર પડે એટલે ધીમે ધીમે નામ મગજમાં સેટ થઈ જશે ઓકે નામ મગજમાં સેટ થઈ જશે તો કામ તો બધાને ખબર પડી જ જશે કે આની આ કર્યું નાની આ કર્યું રેડી તો મળીએ આવતીકાલે યાત્રા અને ત્યાંથી આગળ લઈ જઈએ ગુજરાતના ઇતિહાસને બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામંતગઢી સાથે અને પરીક્ષાઓ આવવાની છે ઓકે તો તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એને આપણે જાણ કરજો કે તમને મજા આવતી હોય તો તમે તમારો અનુભવ એમને શેર કરજો કે જેથી કરીને એ પણ લાભ લઈ શકે એમને મજા આવે મને મજા આવે અને તમને જબર મજા આવે હા ચાલો તો મળીએ જય હિન્દ જય ભારત ચલો ભલે તો શરૂઆત કરીએ દાંડી કૂચ દાંડી કૂચ કેવા પ્રશ્નો પૂછી શકે તો તમને પ્રશ્ન શરૂઆત અહીંથી પૂછે કે દાંડી કૂચ એ શેનો ભાગ છે તો કે દાંડી કૂચ એ સવિને કાનૂન ભંગનો ભાગ છે ક્યારે શરૂ થયું તો કે બારમી માર્ચ ઓગણીસો ત્રીસ કેટલા સભ્ય હતા તો કે ગાંધીજી સાથે સેવન્ટી એટ અઠ્યોતેર ગાંધીજી સહિત પૂછે તો ઓગણસી શરૂઆતમાં અહીંથી બે ઉમેરાના ન્યા પૂજા એટલે એક્યાસી થઈ ગયેલા ઓકે અહીંથી નીકળેલા બારમી માર્ચ નીકળેલા આપ સૌ જાણો છો એ પ્રમાણે માર્ચ મહિનામાં એકત્રીસ દિવસ હોય બારમી માર્ચે નીકળેલા એટલે આગળના અગિયાર ગાઢ નાખીએ એટલે વાયા વૈદા કેટલા તો કે વીસ છઠ્ઠી એપ્રિલે ચપટી મીઠું ઉપાડેલું એટલે પાંચ દિવસ બીજા ગણી લઈએ એપ્રિલના એટલે ટોટલ કેટલા દિવસ થયેલા તો કે પચીસ બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ નીકળેલા બસો ત્રણસો કિલોમીટર અંતર કેટલા તો કે ત્રણસો ને પંચ્યાસી કિલોમીટર એટલે બસો ને એકતાલીસ માઇલ થાય એટલું અંતર કાપી અને પાંચમી એપ્રિલે નવસારીના દાંડી ખાતે પહોંચી ગયેલા છઠ્ઠી એપ્રિલે સવારે ચપટી મીઠું ઉપાડેલું અને બાપુ એવું બોલેલા કે આજ હું અંગ્રેજોના જે સામ્રાજ્ય છે પાયો છે એમાં લુણો એટલે કે આગ લગાડવું છું ઓર મેં નમક કા કાનૂન તોડ દીયા એસા બાપુને બોલ દિયા ઓકે તો આજે આખી ઘટના છે આપણે જોવાની છે દાંડી યાત્રામાં ઓકે જોઈએ શું છે દાંડી કુચ ઓગણીસો ને ત્રીસ શેનો ભાગ તો કે સવિનય કાનૂન ભાગનો ગાંધીજીના અગિયાર મુદ્દાઓની ગોળમેજી પરિષદ માટેની પૂર્વ વ્યવસ્થા પૂર્વ શરતો વાયસરો લોર્ડ ઇરવિન સમક્ષ મૂકવામાં આવી દાંડી યાત્રા દરમિયાન ઓકે અંગ્રેજ અધિકારી કોણ હતા તો કે ઇર્વિન લોર્ડ ઇરવિન

બાપુએ મુદ્દા મુદ્દા ઉપર ચર્ચા એટલે બાપુએ કીધું ઓકે કે હવે હું ભંગની લડત કરીશ બાપુએ પત્રમાં એવું લખ્યું કે મારે તો તમારી પાસે રોટલીની અપેક્ષા હતી પણ તમે તો મને પથરા દીધા ગાંધીજી ઇરવિંદ લખેલા પત્રમાં લખ્યું કે હવે ઇન્ટેજારીની ઘડીઓ પૂરી થઈ હે ને હવે વાત કરીને કે દિન નહીં રહે કેમ તો કે મેં રોટલી માગી હતી અને તમે તો પથ્થરો મળ્યા છે માગી હતી રોટલી ને આવ્યા પથ્થરો કે ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતું કારણ કે સરકારે દસ પાયના મીઠા પર બસો પાય જેટલો કર લેવાનો હતો જે મીઠાની મૂળ કિંમત દસ પાય એના ઉપર કર કેટલો હતો કે બસો પાય મતલબ કે તમે દસ રૂપિયાની પેન લેવા જાઓ ઓકે અને એના એના ઉપર બસો ટકા કર વધારે કે દસ રૂપિયાની પેન છે પણ બસો રૂપિયા ટેક્સ છે તો એ પેન કેવી મોંઘી કહેવાય તમે સમજો મતલબ કે એક પ્રકારનું દિંડક હતું નજરે નરી આંખે જોઈ શકાય એવું ને ગાંધીજી નક્કી કરેલું કે આ વસ્તુ તો એવી છે કે ગરીબમાં ગરીબથી લઈને અમીરમાં અમીર બધાને જોવે મીઠા વગર નો ચાલે ખરાબ અને અંગ્રેજોને ખબર હતી કે આ વસ્તુ વગર ચાલશે નહીં એટલે દસ રૂપિયાની કિંમત દસ રૂપિયા પાય ની કિંમતના મીઠા ઉપર બસો પાય જેટલો કરો વધારે ગાંધીજીને મસ્ત બહાનું મળી ગયું હવે હાથમાં આવ્યા આ દાંડી કુચ આપ જોઈ શકો છો એવી રીતના દીપમાં તો ઘણું બધું પૂછાય દાંડી કુચ શરૂ થાય ત્યારે ગાંધીજીને કોને તિલક કરેલો કસ્તુરબાએ કરેલો બીજું કોણ કરે ની આ તિલક ખરાબ આવા પ્રશ્ન કદાચ તમને દીપમાં જઈને પૂછી લે ને તો કેટલુંક ડીપમાં જશે મને એ સમજાતું નથી આ ના નીકળી જેલા બાપુની સાથે 78 સાથીઓ ચિંતા ન કરતા આમાંથી આપણે હશું જ તે આ તો આપણો પુનર્જન્મ છે કોઈને કદાચ યાદ આવે તો કેજો કે बाजूમાં હું હતો મીઠાના કાયદાના ભંગ માટે દાંડીકૂચનો દિવસ 12 માર્ચ 1930 ના રોજ નક્કી કરવામાં આવ્યો એટલે પ્રશ્ન પૂછ્યા દાંડીકૂચનો પ્રારંભ કઈ તારીખે થયેલો તો કે 12મી માર્ચ 1930 ગાંધીજી આઠ માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ અમદાવાદના સાબરમતી નજીક વિશાળ જન્મદિન સભા સંબોધી બાર માર્ચ નીકળવાનું હતું આઠ તારીખે વિશાળ સભાને સંબોધન કરેલું બાર માર્ચ ઓગણીસો ત્રીસ સવારે છ વીસ કલાકે દાંડિયાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂઆત થઈ શરૂઆત ક્યાંથી થઈ અમદાવાદ સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ હરિજન આશ્રમ તો એવું કહેવાય છે કે અમદાવાદમાં આવેલા ભાટગામ મુકામે ગાંધીજી એવું બોલેલા કે કાગડા કૂતરાની મોતે મરીશ કાગડા કૂતરાની મોતે મરીશ પણ હવે સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું મતલબ કે હવે આવીશ ત્યારે આ સ્વરાજ લઈને જાય છે આવું બાપુ બોલેલા શું કીધેલું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના હવે પાછો પગની મૂકું કે આને મહાભિનિષ્ક્રમણ એવું પણ કહેવામાં આવે છે પ્રતિજ્ઞાને કે હવે પાછો અહીંયા એમને એમ તો નહીં આવું આ યાત્રાના પ્રયાણ એટલે કે શરૂ થાય ત્યારે ઘણી જગ્યાએ ખેર સાહેબ લખ્યું છે ઘણી જગ્યાએ ખરે સાહેબ લખ્યું છે ખેર અથવા તો ખરે જે તમને ઓપ્શનમાં કદાચ આપે તો એમણે ભજન ગાયું કે હરિજન હરિનો માર્ગ છે સુરાનો હરિનો માર્ગ છે સુરાનો એવું ગીત ગાયેલું એમને નહીં કાયરનું કામ હવે આમાં ડખા ક્યાં ત્યાં ખબર છે કે જ્યારે આ પ્રશ્ન પૂછે ને કે દાંડીયાત્રાની શરૂઆત કયા ભજનથી થાય એટલે તરત જ ઓપ્શનમાં વૈષ્ણવજન પેલું દીધું હોય વૈષ્ણવજન તો તેને રે કહીએ પળ પીરાઈ જાણે ક્યાં સુધી જાણેલા ત્યારે એ ગાંધીજીનું પ્રિય ભજન છે એટલે કદાચ પ્રશ્ન એવો પૂછે કે ગાંધીજીનું પ્રિય ભજન કયું તો વૈષ્ણવજન તો તેને રે કહીએ પણ આ દાંડીયાત્રા વખતે કયું ગાયું હતું હરિનો માર્ગ છે સુરાનો અને ભજન ગાયું પછી પેલી ધૂન ગાઈ હતી રઘુપતિ વાળી એ ગીતે ગાયેલું તો ખરે સાહેબે ભજન ગાયું પછી હરિનો માર્ગ છે સુરણનું નામ કવિ પ્રથમ ભજન પણ ગવામાં આવેલું એટલે આ મુદ્દો એક જરા ધ્યાનમાં લેવું આ યાત્રાની શરૂઆતમાં અઠ્યોતેર સાથી હતા એમાં આડત્રીસ ગુજરાતના બે દલિત બે મુસ્લિમ એક ખ્રિસ્ત ખ્રિસ્તી અને ચૌદ સભ્ય છે એ ગ્રેજ્યુએટ હતા એમાંથી બોલો આ એનાલિસિસ તે અઠ્યોતેર યાદ રાખવા આમાં બે પ્રશ્ન છે કે તમને એવો પ્રશ્ન પૂછ્યા કે ગાંધીજી સાથે કેટલા હતા અઠ્યોતેર ગાંધીજી સહિત કેટલા સેવન્ટી નાઇન અઠ્યોતેર વત્તા બાપુ ઓગણસી દાંડીયાત્રા કસ્તુરબા થોડાક કુદી ભેગા ગયેલા આખી દાંડીયાત્રામાં નહોતા શરૂઆતમાં દાંડીયાત્રાનું સ્થળ સાબરમતીથી લઈ અને બદલાપુર સુધીનું નક્કી કરવામાં આવેલું મહીસાગરનું કાંઈ કે પંચોતેર માઇલ જેટલું થતું હતું બાકી બાપુ એવું નક્કી કરેલું કે મીઠા પાણીને ઉકાળીને એમાંથી મીઠું બનાવીશું પછી સુરત જિલ્લાના કાર્યકર હતા કલ્યાણજી મહેતા એ કલ્યાણજી મહેતાએ વર્તમાન નવસારી જિલ્લાના દાંડી સુધી લંબાવી અને ગાંધીજીને કીધું એમને કીધું કે નવસારી સુધી જાય તો મોટા ભાગનો સમૂહ આવી જશે અને ખાસું મીઠાનું બધું પડી મેળવે અને લોકો પણ રસ્તામાં એટલા મળશે તો સાબરમતીથી દાંડી સુધીનું કુલ અંતર ત્રણસો પંચ્યાસી કિલોમીટર એટલે કે બસો ને એકતાલીસ માઇલ થાય એક માઇલ એટલે એક પોઈન્ટ એકસઠ કિલોમીટર થાય ઓકે આ માર્ગમાં ગુજરાતના ઘણો મોટો વિસ્તાર આવરી લેવાતો હોવાથી આ માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો દાંડીકૂચમાં ગાંધીજીના પરિવારમાંથી એમના પત્ની કસ્તુરબા હતા પુત્ર રામદાસ અને મણિલાલ પણ જોડ્યા હતા અને ગાંધીજીના પૌત્ર કાંતિલાલ હરિલાલ ઓકે એ પણ ગાંધીજી સાથે હતા એટલે કસ્તુરબા આવી ગયા બે પુત્ર આવી ગયા રામદાસ અને મણિલાલ ઓકે એટલે રામદાસ અને મણિલાલ રામ યાદ રાખવાનું રામ થઈ ગયા ને બે ચાર હતા ને હમરા દે એમાંથી બે આવી ગયા કોણ કોણ રામદાસ અને મણિલાલ આ ઉપરાંત કાંતિલાલ હરિલાલ હરિલાલના દીકરા કાંતિલાલ પણ ભેગા હતા આખો રૂટ છે દાંડીનો સાબરમતી આશ્રમથી લઈ અને સે ક્યાં સુધી તો કે દાંડી સુધી લાલ ટપકા કહેવાશે એ બધા નાઇટ હોલ્ટ છે અને બ્લુ ટપકા છે એ બપોરનું બે વખત આરામ થતો બપોર અને સાંજે આવી રીતે આખે આખો રૂટ પકડ્યો હતો ચલો પ્રથમ દિવસે તેર નું અંતર કાપી દાંડીયાત્રાના સભ્યો રાત્રિ નિવાસ માટે અસલાલીમાં કર્યો હતો ઓકે અસલાલી ખાતે પહોંચેલા દાંડિયાત્રા દરમિયાન ગાંધીજીએ ભાડગા મૂક્યા કહેલું કે હું કાગડા કુતરાની મોતે મરીશ પણ હવે સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો પગ નહીં મૂકું જો ઓગણીસો સત્તરમાં કે ખેડા સત્યાગ્રહ થયો અઢારમાં મજૂર સત્યાગ્રહ થયો ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ રોલેટ એક્ટ વખતે બાપુ એવું બોલેલા કાળો કાયદો એ અસહકાર આંદોલન અને ત્યારે એવું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં રૂપી સત્યાગ્રહ રૂપી શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે હવે બાપુ શું બોલે છે તો કે કાગડા કુતરાની મોતે મરીશ પણ સૌરાજ લીધા આશ્રમમાં પાછો પગ નહીં મૂકવું ક્યારે તો કે દાંડીયાત્રા વખતે દાંડીમાં મુસ્લિમ યજમાન સિરાજુદ્દીન વાસી શેઠે ત્યાંના આગેવાન હતા સિરાજુદ્દીન વાસી સેઠ એમને સ્વાગત કર્યું તેમના મકાનમાં ગાંધીજી રોકાયા તે મકાન આઝાદી પછી તેમને રાષ્ટ્રને ને સમર્પણ કરી દીધું આ મકાન જવાહરલાલ નેહુરુ દાંડી સ્મારક તરીકે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એકસઠ ના રોજ ઉદઘાટન કર્યું

લાલુભાઈ પટેલને ખજૂરી કાપવા જતા કુહાડી વાગવાથી મૃત્યુ પામ્યા જે દાંડી કૂચના પ્રથમ શહીદ હતા ગાંધીજીએ તરત જ અભેટીની મુલાકાત લીધી અને શ્રી મૃત્યુને શુદ્ધ બલિદાન તરીકે ઓળખાવ્યું ઓકે તારીખે બાપુએ ઉપાડ્યું આજુબાજુના ગામડાની મુલાકાત લીધી એ દરમિયાન ખજૂરી પણ બાપુએ કાપેલી તો એ વખતે શું થાય છે અભેટી ગામમાં ઓકે વિઠ્ઠલભાઈ લાભુભાઈ ઓકે વિઠ્ઠલભાઈ લાલુભાઈ ઓકે પટેલ એ ખજૂરી કાપવા જાય છે અને માથામાં કુહાડી લાગે છે એટલે એમનું અવસાન થાય છે જે પ્રથમ શહીદ આપણે ગણી શકીએ

અને કાકા સાહેબ કાલેકર ના પુત્ર શંકર કાલેલકર આ યાત્રા ચોવીસ દિવસ ચાલી હતી ચોવીસ ના થાય પચીસ થાય ટોટલ પણ મોટી જગ્યાએ બુકોમાં બધા ચોવીસ લેખા છે કેમ પચીસ થાય તો કે એકત્રીસ તારીખ હોય માર્ચ મહિનામાં એમાં ગણવાના થી આપણે ગણીએ તો બાર ઓકે અગિયાર એકત્રીસ માંથી અગિયાર ઘટના કીએ તો કેટલા થયા વીસ અને પાંચ દિવસ બીજા એપ્રિલના એટલે વીસ ને પાંચ પચીસ થયા છવ્વીસ મે છઠ્ઠી તારીખે સવારે ચપટી મીઠું ઉપાડેલું એટલે પાંચ દિવસ એપ્રિલના અને વીસ દિવસ માર્ચના વીસ ને પાંચ પચીસ ચાલી હતી કસ્તુરબા અને અન્ય લોકો છે એ ચંડોળા તળાવથી પરત ફર્યા હતા ક્યાંથી તો કે ચંડોળા તળાવથી પરત ફરેલા ઠક્કર બાપા એ ભોજનની વ્યવસ્થા સાંભળતા આ બધું જમવાનું તમે જોઈ શકો છો વલ્લભભાઈ પટેલના ડર થી અંગ્રેજ સરકારે સાત માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ મહિસાગર ના કાંઠે આવેલા ઓકે કંકાપુરા ગામે સરદાર પટેલે સભા યોજી ત્યારે ખેડા જિલ્લાના રાસ ગામેથી તેમની ધરપકડ થઈ મોટાભાગે આપણને કદાચ એવો પ્રશ્ન થાય કે આખી દાંડીયાત્રામાં સરદાર કેમ ન આવ્યા તો કે એમને ખબર હતી કે આ જો બાર હશે તો સોથરા પાડ દે છે તો મોરથી જ ઉપાડી લીધે સરદાર વલ્લભભાઈ પટેલની ની બાર માર્ચ દાંડિયાત્રા શરૂ થાય એની પહેલા જ ધરપકડ થઈ ગયેલી કેવી રીતે તો કે સરદાર પટેલ છે એ સાત માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ મહીસાગર કાંઠે આવેલા કંકાપુર ગામે સરદાર પટેલે સભા યોજેલી આ બધાને ભેગા કરવા હતા કે આવી રીતના દાંડિયાત્રા થાય છે તેની પહેલા સભાનું આયોજન થયેલું તો એ સાત તારીખે સભા યોજી એ અંતર્ગત એમને ખેડા જિલ્લાના રાસ ગામેથી ધરપકડ થઈ ત્રણ માસની સજા થઈ કેટલા મહિનાની ત્રણ મહિનાની આમ આ દાંડી યાત્રામાં સૌપ્રથમ પ્રથમ ધરપકડ કોણે થઈ હતી તો કે સરદાર વલ્લભભાઈ પટેલની ગાંધીજીના પુત્ર રામદાસની ધરપકડ છઠ્ઠી એપ્રિલના રોજ ભીમરાડ ગામેથી થઈ હતી ભીમરાડ ગામે એમને લોકોને લઈ અને મીઠાના અગરો લૂંટવા માટેની કોશિશ કરેલી એ અંતર્ગત છઠ્ઠી એપ્રિલના રોજ એમના પુત્ર રામદાસની પણ ધરપકડ થયેલી આ દાંડી યાત્રાના સભ્ય પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી મુકામે પહોંચ્યા હતા અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ સવારે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો આ યાત્રા પચીસ દિવસ આવેલી કેટલા દિવસ પચીસ દિવસ

સ્વરાજ બાપુ બોલે હતા ને કે હવે જ્યાં સુધી કાગરા મોતે પણ સ્વરાજ લીધા સ્વરાજ સવારી આવે છે જયનાથ ગગનમાં ગાજે છે સ્વરાજ સવારી આવે છે આ સૂત્ર સાથે પણ થયા હતા કલ્યાણજી મહેતાએ મીઠાના કાયદાનો ભંગ શરૂમાં કર્યો હતો મલબારમાં કે એ મીઠાના સત્યાગ્રહ કર્યા હતા આખા ભારતમાં આજુબાજુના વિસ્તારોમાં પણ આવી મીઠાના સત્યાગ્રહ ઉપડી ગયેલા તમિલનાડુમાં રાજગોપાલ આચાર્યએ ત્રિચંડાપલ્લીથી વેરા વેતરણીમ સુધીની યાત્રા કરેલી પશ્ચિમોત્તર સરહદની પ્રાંતમાં લડતનું નેતૃત્વ ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે આમનું ઉપનામ પણ પૂછાય ઓકે પશ્ચિમોત્તર પ્રાંતમાં આ મીઠાના સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ખાન અબ્દુલ ગફાર ખાન ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા આ બે એવી પાર્ટી છે કે જે ભારતના ન છતાં એને ભારત રત્ન મળેલું છે કયા બે બિન ભારતીય એવા છે ઓકે બે જે ભારતના નથી છતાં ભારતું છે સરહદના ગાંધી તરીકે ઓળખાય દક્ષિણ આફ્રિકાના લોકો બે ભેગા થયા એને કીધું કે અમારે આઝાદી માટે નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં વાતું થાય ને કે તમે આઝાદ કેવી રીતના થયા તો કે અમારી આઝાદી માટે નેલ્સન મંડેલાએ સખત પ્રયત્ન કરેલા કે તમારે તો અમારે ગાંધી મંડેલા ઓલા ની અટક મંડેલા હતી નેલ્સન મંડેલા અહીં કે અમારે ગાંધી મંડેલા ચલો તો શું કે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ કહ્યું કે મેં નમક કા કાનૂન તોડ દિયા આવું સ્મારક બનાવવામાં આવેલું છે તમે દાંડીની મુલાકાત લેશો ત્યાં તમને જોવા મળશે પૂજ્ય બાપુ નમકનો કાનૂન તોડે છે ખાન અબ્દુલ ગફાર ખાન શરદના ગાંધી રાજગોપાલાચારી જોઈ શકો આપ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીની દાંડીયાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનની રોમ માર્ચ તરીકે ઓળખાવે છે ખૂબ મહત્વનો પ્રશ્ન ગાંધીજીની દાંડીયાત્રાને મુસોલિનની રોમ માર્ચ તરીકે કોણ ઓળખાવે છે તો કે નેપોલિયનની પેરિસ માર્ચ અથવા તો મુસોલિનની રોમ માર્ચ તરીકે સુભાષચંદ્ર બોઝ ઓળખાવે છે જ્યારે મહાદેવભાઈ દેસાઈ દાંડી કૃત્ય મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે મહાભિનિષ્ક્રમણ શું છે તો કે ભગવાન બુદ્ધ જ્યારે પોતાનો ઘર સંસાર ઓકે છોડી અને જાય છે પોતાનું ઘર સંસાર છોડી અને સંન્યાસ લઈ લે છે એ ઘટનાને ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ કીધું છે જ્યારે આ સંસાર છોડીને જાય છે ઓકે મતલબ કે અવસાન થાય છે એને મહાપરી નિર્વાણ કહેવાય શું કહેવાય મહાપરી નિર્વાણ તો જેવી રીતે ભગવાન બુદ્ધ પોતાનું ઘર સંસાર છોડીને ગયા હતા તો ગાંધીજી પોતાનું હૃદયકુંજ છોડીને નીકળેલા અને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના હવે આ પાછો આશ્રમમાં પગ નહીં મૂકું એટલે એમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ એને મહાભિનિશ ક્રમણ તરીકે સરખાવે છે દાંડીકુંજમાં લોકોનો અનેરો ઉત્સાહ જગાડ્યો હતો આથી તે દાંડીકુંજને નિશ્ચિત નિશ્ચય મુખ્ય સ્વતંત્રતા સંગ્રામમાં સ્થાન મળ્યું છે એવું કહેવાય કે વિશ્વના

ઓકે હું જેવો જાઉં એટલે તમે કાર્યભાર સંભાળ લેજો અબસ્તા અબસ્તા સમજી ગયા કે બાપુ જાહે તો મને ક્યાં છોડશે તો નહીં એની સરોજીની નાયડુ કીધું તમે તૈયાર રહેજો મારો વારો આવ્યો છે ઓકે એટલે આવી રીતના થયેલું ધરાશા સત્યાગ્રહ કરવાનું નક્કી થયું ત્યારે પાંચ મે ઓગણીસો ત્રીસ ના રોજ એક વાગે રાત્રે એક વાગ્યો રાત્રે એક વાગે બાપુને ઉપડ્યા ક્યાંથી તો કે કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી

એવું પૂછે કે નીચેના કોણ ધરાશા સત્યાગ્રહ સાથે સંકળાયેલું નથી તો ગાંધીજી હતા અબ્બાસ હતા સરોજીની નાયડુ હતા કમા મુનસિન અથવા તો જે ઓપ્શન આપે એને રજા દઈ દેવાની યાદ રાખવાના પહેલા ગાંધીજી એમની ધરપકડ થાયબજી એમની ધરપકડ થાય તો સરોજીની નાયડુ ધરાશાળામાં સરોજીની નાયડુએ મીઠાના સરકારી ડેપો સુધી યાત્રાનું નેતૃત્વ કર્યું હતું માલાબારમાં કે કેલપમે પણ મીઠાના સત્યાગ્રહ કર્યા હતા મીઠી બહેન મીઠી બહેન પીટીટની આગેવાનીમાં બહેનોએ પરદેશી કાપડનું પિકેટિંગ કર્યું હતું ઓકે કોની આગેવાનીમાં તો કે મીઠી બહેન ટીટીની આગેવાનીમાં વિદેશી કાપડનું પિકેટિંગ કર્યું હતું કે પિકેટિંગ કરવું એટલે શું થાય તો કે વિદેશી કાપડની દુકાનોની બહાર રહીને સમજાવવાનું કે ભાઈ આપણે આવી વસ્તુ લેવાની નથી વિદેશી છોડો સ્વદેશી અપનાવો છતાં કોઈ નવ માનન લઈ આવે તો ભેગું કરીને હડગાઈ દે એને હોળી કરવી કહેવાય નથી આવો શબ્દ સાંભળ્યો છે કપડાંની હોળી કરી હોળી કરવી એટલે હું હળગાવી દઉં પહેલાં સમજાવે ન લેવાયો ભાઈ આ આપણે નથી લેવા નવ માનતા પછી લઈને હળગાવી દઈએ ઓકે એટલે અંગ્રેજો દંડા લઈને માધવધભાટી બોલાવી દઈએ ધરાશાનો સત્યાગ્રહ પેલા ગાંધીજીના નેતૃત્વમાં નક્કી થયેલું એમની ધરપકડ થઈ અબ્બાસ તેજબી એમની ધરપકડ થઈ ગઈ એટલે સરોજીની નાયડુ ગાંધીજી સાથે સરોજીની નાયડુ અબ્બાસ તૈયબજી વિરમગામ સત્યાગ્રહ આ સત્યાગ્રહમાં મણિલાલ કોઠારીને આગેવાનીમાં થયો તો આ ખાલી નાના નાના શબ્દ યાદ રાખવાના છે તો કે ધોલેરા સત્યાગ્રહ કદાચ એવું તમને પૂછે કે વિરમગામ સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયેલો તો કે મણિલાલ કોઠારી

ગાંધી ઇરવિન કરાર હવે આ ગાંધીજી મીઠાનું જે બધું ઉપાડ્યું ને તો એની સામે સમાધાન કરવાનું નક્કી કર્યું બાપુ હવે આવું શું કરો અંદર અંદર સમજી ને કઈ પ્રથમ ગોળમેજી બાદ કોંગ્રેસે ફરજ પડી ત્રણ ગોળમેજી પરિષદ પહેલી ત્રીસ એકત્રીસ બત્રીસ ત્રણેયમાં હાજર એના ભારતીય કોણ તો કે બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર અને એક હતો રાહ ખેંગાર આંબેડકર તો મને સમજાણા ભેગા ગયા પણ ખેંગાર દર વખતે જાતા એ મને હજી નથી સમજાતું કચ્છના રાજા ખેંગાર પણ ત્રણ વખત અહીંયા જેવા

બાપુને એમ બોલ્યા એટલે બાપુ કીધું આજથી તમે રાષ્ટ્રીય શાયર એવું નતું ખાલી તમને યાદ રહી એના માટે ઓકે કે ઝાવરચંદ મેઘાણી નો કાવ્ય સંગ્રહ છે યુગવંદના અને એ યુગવંદના બદલ ગાંધીજી એમને રાષ્ટ્રીય શાયર એવું ઉપનામ આપેલું છે એટલે હામાં મુકવર થઈ ગયું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો એકત્રીસ ના રોજ સરકારે ગાંધીજીને તથા સત્યાગ્રહના તમામ નેતાઓને છોડી મૂક્યા

એરવીન હોસ્પિટલ છે જામનગરમાં ઓકે નામ સાંભળ્યું હોય તો એક બહાદુર સપ્રુ અને ગાંધી ઇરવીન કરાર થયા બીજી ગોળમેજી પરિષદ ઓગણીસો એકત્રીસમાં પહેલી ત્રીસમાં બીજી એકત્રીસમાં ત્રીજી બત્રીસમાં એમાં એકત્રીસમાં ગાંધીજી ગયા બીજી પરિષદમાં બીજી ગોળમેજી પરિષદ સાત સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા એકત્રીસની કરાંચી અધિવેશનમાં બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લેવાનો નિર્ણય કર્યો ગાંધીજીએ અગિયાર મુદ્દાઓ રજૂ કરી અને પરિષદમાં હાજરી આપવાની તૈયારી દર્શાવી ઓગણીસો એકત્રીસ માં ઇંગ્લેન્ડમાં આયોજિત બીજી કોણ બીજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી રાજપૂતના જહાજમાં ગયા હતા ઓલો પ્રશ્ન કયા જહાજમાં ગયા હતા તો કે રાજપૂતાના જહાજમાં ગયા હતા પરંતુ શરતો સાથે સંમતિ નો પાછા આવ્યા ઓકે અગિયાર શરતો મૂકી દીધી એમને સમાધાન ન મળે એટલે પાછા અવતાર્યા આ પરિષદમાં ગાંધીજીએ ફ્રેન્ક મોરેશ એ નંગા ફકીર કયા હતા કેવા ફકીર કીધા હતા નંગા ફકીર કોણે કીધું તો આવું ઓકે ફ્રેન્ક મોરેશ બીજો શબ્દ છે અર્ધનંગા ફકીર વેલિંગ્ટન ની નિમણૂક કરવામાં આવેલી પેલા ઇરવીન હતા પાછા આવ્યા એટલે વેલિંગટન આવી ગયા બીજી ગોળમેજી પરિષદ ઓકે આવી રીતના ફરતે બેહીન ચર્ચા કરવાની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે ગોડમેજી પરિષદ દેખાય છે બાપુ મોટા ભાગના નેતાઓની ધરપકડ કરી અને ગાંધીજી સાથે ચર્ચા કરવાની ના પાડી તેથી ત્રણ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ પહેલા બંધ કરી હતી પાછી ઉપાડી ચળવળ શરૂ થતાં ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના ભાગના નેતાઓની ધરપકડ થઈ ગાંધીજીને પુનાની યરવડા જેલમાં રાખ્યા જેલ ફિક્સ છે બાપુન પકડે એટલે કઈ જેલ હોય પુનાની યરવડા ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું વિરુદ્ધ આપેલું છે તેવા જવરચંદ મેઘાણીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જઈ રહેલા ગાંધીજીને અનુલક્ષીને લખેલું કે છેલ્લો કટોરો ઝેરનો પીજો બાપુ ઓકે શું કે છે દરિયો પીનારા અંજલી સાગર પીનારા અંજલી બાપુ બાપુએ રાષ્ટ્રીય શાયર આપ્યું છે ઉપનામ યુગવંદના કાવ્યશંકર બદલ પછી આવે વ્યક્તિગત સત્યાગ્રહ કેવું સત્યાગ્રહ તો કે વ્યક્તિગત સત્યાગ્રહ હવે શું થયું તો કે ઓગણીસો ઓગણચાલીસથી થી લઈ અને ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળે છે

સત્તરમી ઓક્ટોબર ઓગણીસો ચાલીસ થી વ્યક્તિગત સત્યાગ્રહ ની શરૂઆત થઈ હવે અંગ્રેજોને પરેશાન ન કરાય તો શું તો કે આપણે જાતે જાતે સત્યાગ્રહ કરીએ એકલા એકલા કીએ વ્યક્તિગત કાંઈક તો ચાલુ તો રાખવું એટલે સત્તરમી ઓક્ટોબર ઓગણીસો ચાલીસ થી વ્યક્તિગત સત્યાગ્રહ ની શરૂઆત વિનોબા ભાવે હતા એમને કીધું વિનોબા તમે પહેલા તો કે જી બાજુ જવાહરલાલ બેઠા બાપુ આપણું કઈક વર્ચસ્વ હોવું જોઈએ તો તમે બીજા એટલે જવાહરલાલને બીજા વ્યક્તિગત સત્યાગ્રહ કીધા પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે ગાંધીજીને નક્કી કર્યા અને પંડિત નહેરુ બીજા સત્યાગ્રહી બન્યા બ્રહ્મ છે એ ત્રીજા સત્યાગ્રહી બન્યા કદાચ આવા પ્રશ્ન પૂછે કે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોની નિમણૂક થઈ તો કે વિનોભા ભાવે પ્રથમ વિનોબા ભાવે આવ્યા બીજા કોણ આવ્યા તો કે પંડિત નહેરુ આવ્યા ત્રીજા તો કે બ્રહ્મદત્ત ગાંધીજીની વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેનાર ગુજરાતના બાબુભાઈ જશુભાઈ પટેલ હતા પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કહેવાય બાબુભાઈ જસુભાઈ પટેલ ઇંગ્લેન્ડની બરબાદી એ જ આપણી આઝાદી એમ સુભાષચંદ્ર બોઝ માનતા હતા એ સાચું હતું કે એ ભાઈ આપણે અહીંથી આઝાદ થવું છે તો અંગ્રેજોની બરબાદી એ જ આપણી આઝાદી કહેવાય એ તકલીફમાં છે અત્યારે આપણે એને હેરાન ન કરાય ગાંધીજીએ ક્રિપ્સ પ્રસ્તાવને પોસ્ટ ડેટેડ ચેક તરીકે કીધેલું હવે ભારતના લોકોએ યુદ્ધમાં ભાગ ન લીધો તો એને પોહલાવા મનાવવા અલગ અલગ ઓફરો આવી એમાંની એક ઓગસ્ટ ઓફર હતી ઓકે પછી આ ઓફર આવી ક્રિપ્સ મિશન આવ્યું હતું ઓકે એમાં શું કીધું હતું કે આ યુદ્ધ પતિ છે ને પછી કંઈ કરશું એટલે ગાંધીજી એને પોસ્ટ ડેટેડ કીધું કે યુદ્ધ પતે પછી ને યુદ્ધ પત્તે પછી તો તમે તમારા તહેવાર બદલી નાખો કે એટલે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ગાંધીજી કોને પોસ્ટ ડેટેડ ચેક તરીકે કહે છે તો કે ક્રિપ્સ પ્રસ્તાવ પંડિત નહેરુ વિનોબા ભાવે વ્યક્તિગત સત્યાગ્રહ પ્રથમ વિનોબા ભાવે બીજા પંડિત સત્યાગ્રહલાલ નહેરુ ત્રીજા રોજ નજીક પવનાર ગામે વિનોબા ભાવે યુદ્ધ વિરોધી ભાષણ આપી અને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી ઓગણીસો એકતાલીસ માં ગાંધીજી વ્યક્તિગત સત્યાગ્રહને પાછો ખેંચી લીધો પછી ઓકે પછી હિન્દ છોડો આવે હિન્દ છોડો ઓગણીસો બેતાલીસ થી શરૂ થયું ઓકે શું થયું પછી જોઈએ પેલા આ પ્રશ્ન તમારા મગજમાં સેઠ ત્યાગ નહીં જોઈ લઈએ જો આખે આખી દાંડીકુદ મગજમાં બેઠી લે શરૂઆત ક્યારે થઈ હતી કે બાર માર્ચ ઓગણીસો ત્રીસના ના અઠ્યોતેર સભ્યો સાથે ગાંધીજી એટલે ટોટલ સેવન્ટી નાઇન થયા પચીસ દિવસ એમને પૂગતા થયા અને છવ્વીસ દિવસે એટલે કે છ તારીખે પાંચ તારીખે પૂગી ગયા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસ છ તારીખે મીઠું ઉપાડ્યું અને ગાંધીજીએ નમકનો નું કાનૂન તોડ દીધા મેં નમક આ કાનૂન તોડ દીયા તોડ દીધા તો ખબર પડે અહીંથી નીકળેલા ત્યારે બાપુ શું બોલેલા તો કે કાગડા કુતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિને પાછો નહીં આવું ઓકે ન્યાં પૂગીને શું કીધું કે આજથી હું અંગ્રેજોના પાયામાં લુણો લગાડું છું બરાબર ગાંધીજીની આ જે આખું સત્યાગ્રહ થયું એ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ કેમ નો આવ્યા કે પહેલાથી ધરપકડ થઈ ગઈ બાર તારીખે નીકળવાનું હતું એની પહેલા સાત તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ ને ઉપાડી દેલા ક્યાં જતી તો કે રાસ ગામેથી ક્લિયર એટલે સરદાર પટેલ એમ ક્યાં દેખાણા હા ભાઈ કે સરદાર કેમ ન દેખાણા સરદારને ત્રણ મહિના વિચાર જેલમાં મૂકી દીધેલા એટલા હાટું થઈ પછી ઓલી અરુણ ટુકડી યાદ રાખવાની કઈ ટુકડી અરુણ ટુકડી કે આગળ કયું ગામ છે ગામની માહિતી ને બધા સંદેશો વ્યવહાર પાણીની સગવડ ને બધું કોણ સાંભળતું અરુણ ટુકડી ખાવાનું કોણ સંભાળતા ઠક્કર બાપા રેડી ચલો તો સવિનય કાનૂન ભંગ આંદોલન કયા કરાર પછી મોકૂફ થયેલું એ તમને ખબર છે બે જણા વચ્ચે કરાર થયા મોકૂફ થઈ ગયું દાંડી સ્મારક શું છે એ મેં તમને વાત કરેલી બાપુની આ સ્વાગત થયું મકાન દેશને સમર્પિત થયું યાત્રાની શરૂઆત પહેલા કોણ ભજન ગાયું હતું કયું ભજન હતું ફરી કહું છો મરી જા વૈષ્ણવજન ટીક કર્યું હતું હા ઓપ્શનમાં હે જ તે પણ એ ટીકણી કરવાનું એ બાપુનું પ્રિય હતું અત્યારે આપણે બાપુની ઉપર નથી જવાનું કયું ગાયું તું યાદ રાખવાનું છે હરિનો માર્ગ છે સુરાનો એ હે જવાબ ભલે ચલો પછી ગુજરાતમાં ધરાશાણા સત્યાગ્રહ કઈ સાલમાં થયેલ છે અને પછી છે ગુજરાતમાં વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયેલ છે તે જણાવો હે ને તો સવિનય કાનૂન ભંગ આંદોલન તો કે ભાઈ ગાંધી ઇરવિન કરાર પછી મોકૂફ થયેલું દાંડી સ્મારક શું છે તો કે દાંડી સ્મારક શું છે તો કે સિરાજુદ્દીન વાસી સિરાજના મકાનમાં ગાંધીજી રોકાયેલા એ મકાન દેશને સમર્પિત કર્યું અને પછી જવાહરલાલ નહેરુ ત્યાં દાંડી સ્મારક બનાવ્યું કઈ તારીખે છઠ્ઠી ઓગણીસો એકસઠ દાંડીયાત્રાની શરૂઆત પહેલા કોણે ભજન ગાયેલું ખેર સાહેબ એ ના હોય તો ખરે સાહેબ ઓકે શું ખેર સાહેબ ગાયેલું હરિનો માર્ગ છે સુરણ કવિ પ્રીતમ ભગન ગુજરાતમાં ધરાશાણા સત્યાગ્રહ કૈસ માં થયેલો ધરાશણા ઓગણીસો ત્રીસ માં ગુજરાતમાં વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયેલો તો કે સત્તરમી ઓક્ટોબર ઓગણીસો ને સર વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે થયા ઓગણીસો ચાલીસમાં પછી તો કે પછી આવે ઓગણીસો બેતાલીસ હિંદ છોડો હિન્દ છોડો એટલે શું તો કે ક્વિટ ઇન્ડિયા એટલે ઘણી વખત એવું પૂછે ક્વિટ ઇન્ડિયા ક્યારે થયેલું ગુજરાતીમાં હિન્દ છોડો કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય ક્વિટ ઇન્ડિયા એ ક્યારે થયું ઓગણીસો ને બેતાલીસમાં ચલો ભલે તો જોઈ લીધો વિડીયો આખો ઓકે જો આખો વિડીયો પહેલાથી છેલ્લા સુધી તમે જોઈ રહ્યો હશે તો તમને લગભગ આઈડિયા આવી ગયો છે કે કોઈ પણ ટોપિક પરીક્ષામાં કયા લેવલથી શરૂ થાય અને કયા લેવલ સુધી પૂછાય શકે તમને કેટલું આવડતું હતું કેટલું તમને નવું જાણવા મળ્યું ઓકે અને કેટલું તમે નવું સમજા ઓકે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે નિર્ણય લઈ શકો ઓકે કે માં સમય આપ્યા પછી તમને કંઈ ફાયદો થયો કે નહીં હવે તમે એટલી કલ્પના કરો કે જો ત્રણ ચાર કલાક તમે બેઠા હોય હવે આ એક વખત તમે વિડીયો જોયો હજી બે વાર જુઓ ત્રણ વાર જુઓ ચાર વાર જુઓ પછી એ ટોપિક તમારો કેવો થઈ જાય તો કે ગુઘરા જેવું થઈ જાય રેડી તો મેં આગળ તમને વાત કરી હતી એ પ્રમાણે અલગ અલગ ચાર કોર્સ છે કોર્સ વનમાં ઓકે આ એકસો ને ધારો કે આપણે પંચ્યાસી કોન્સ્ટેબલ માટે ટોટલ પંચ્યાસીની આસપાસ ટોપિક થાય તો એ પંચ્યાસી ટોપિક નો એક હતો ધારો કે તમે જે પૂરો કર્યો એવી રીતના તમે બીજો પૂરો કરો ત્રીજો પૂરો કરો ચોથો પૂરો કરો એમ રોજ રોજ એક એક પૂરો કરતા જાઓ તો વધીને તમને ચાર મહિના લાગે ચાર મહિનામાં તમે એકદમ આમ હાથી જેવા જવાથી ઓકે કે પગ મૂકો એટલે પાણી નીકળે ખ્યાલ પડે છે એના માટે સમય દેવો પડે ઓકે રોજની પ્રક્રિયા છે રોજ તમે જોતા જુઓ તમને લાગે કે ના બરાબર છે ઓકે અને મોડું ન કરવું હોય ચાલુ કરવું હોય તો અત્યારે આપણે ચાલુ જ છે ઓકે કોર્સ વન કોર્સ ટુ કોર્સ થ્રી કોર્સ ફોર ચારે ચાર કોર્સ તમારે જેની તૈયારી કરવી હોય એના માટે જનરલ કરવી હોય તો કોર્સ ચાર બેસ્ટ છે ઓકે બધે બધું અંદર આવી જાય છે ઓકે આગળ મેં વાત કરીએ પ્રમાણે કંઈ પણ ડિટેલ જોતી હોય તો નંબર આપેલા છે એના ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ઓકે ક્લાસ માટે તમે આ પંચોતેર પંચોતેર જીરો બોતેર અથવા તો એની જગ્યાએ ચુમોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આ નંબર ઉપર તમે સેવ કરી અને સ્ટેટસ જોઈ શકો છો એપ્લિકેશન માટે આ બે નંબર છે અઠ્ઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર અઠાણું જીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર ઓકે આના ઉપર પર તમે મેસેજ કરી શકો છો અને વધારે કંઈ પણ માહિતી જોઈ શકો છો અથવા તો તમે રોજ સ્ટેટસ પણ જોઈ શકો છો ઓકે ત્યારબાદ ઓકે બીજું તો આમાં કહેતું નહીં ચારે ચાર કોર્સ છે જ તે આપણે આ તમે તમે જુઓ એટલે તમને આઈડિયા આવે કે ના ખરેખર ભણીએ તો આપણને યાદ રહી જાય આપણી તૈયારી કરીએ તો આપણે પાસ થઈ જઈએ કે તમને એવી અનુભૂતિ થતી હોય તો ચારે ચાર કોર્સમાં એડમિશન ચાલુ છે વધારો છોકરા ભણે છે અને તમે પણ અંદર ભણી શકો છો રેડી મજા આવતી હોય અને કંઈ પણ વધારે માહિતી જોતી હોય તો લઈ શકો બાકી તમને પેમેન્ટ કરવું હોય તો કોઈપણ રીતે ફોનપે ગૂગલ પે પેટીએમથી તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો કોઈપણ કોર્સ તમારે લેવો હોય તો એ દરેકે દરેક કોર્સમાં ઓકે અહીંયા આપેલો નંબર છે સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર તમે ગૂગલ પે ફોન પેથી પેમેન્ટ કરી શકો છો એપ્લિકેશનમાં ડાયરેક્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો એટ એ ટાઈમ તમારા મોબાઈલમાં એપ્લિકેશન શરૂ થઈ જશે અને આખે આખું કન્ટેન્ટ છે અંદર આવી જશે તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું કોઈને આખો ટોપિક આખો કોર્સનો જોતો હોય કોઈ પર્ટિક્યુલર વિષય જોતા હોય ગણિત છે રીઝનિંગ છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ છે સામાન્ય જ્ઞાન છે જિલ્લા છે તો એ અલગ અલગ પર્ટિક્યુલર વિષય તમે તમે લઈ શકો છો રેડી અત્યારે જે પણ મિત્રો એપ્લિકેશન લેશે એમને બે હજાર નો જે આપણું બુકનો સેટ આવશે એ ફ્રી ઓફ કોસ્ટ મળશે બે હજાર અને વીસ નો અત્યારનો હાલનું જે મટિરિયલ નો સેટ છે એ પણ ફ્રી મળશે એટલે જે અત્યારે એપ્લિકેશન મિત્રો લેશે એ તમામને આ ઓફરનો લાભ મળશે હાલનું મટીરિયલ અને બે હજાર વીસ નો બુકનો સેટ આ બંને ફ્રીમાં મળશે રેડી તો તમારી અનુકૂળતા તમને લાગતું હોય યોગ્ય કે ના મહેનત કરવા જેવું છે અને મજા આવે છે શીખવા મળે છે અને કંઈક નવું શીખી શકીએ છીએ ઓકે અને આ વખતે આપણે પાસ થવું છે અને તમે છ એક મહિના જેટલો સમય આપી શકતા હોય તો એપ્લિકેશનનો કોઈ પણ એક કોર્સ પસંદ કરી અને આજથી જ ભણવાનું ચાલુ કરી શકો છો બાકી એઝ ઇટ ઇઝ રોજે રોજ આપણે જેટલું અહીંયા તમને ડેમો તરીકે આપીએ છીએ એ તો ચાલુ જ રહેવાનું છે તમે જોઈ શકવાના છો ઓકે કાયમી માટે હા કાયમી માટે તમે જોઈ શકવાનું છે એટલે એની ચિંતા ન કરતા ઓકે હા ભણવાનું ચાલુ કરવું હોય તો મોડું પણ ન કરતા હે જેટલું તમે વહેલું શરૂ કરશો એટલું તમારું વહેલું શરૂ થઈ જશે કંઈ પણ વધારે મદદ જોતી હોય તો તમે ફોન કરી શકો ઓકે અઠાણું જીરો ત્રણ આઠસો આઠસો અઠાણું જીરો નવ આઠસો તો મળીએ ઓકે નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ આપ જતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ ગઢવી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત